કિશોર સર આપનું માઇક અનમ્યુટ કરશો. હા અનમ્યુટ થયું. ઓકે સર, ઓકે ઓકે. આપણે થોડી વાર રાહ જોઈશું ત્યાં સુધી મિત્રો બધા જોડાઈ જાય, પછી તુરંત આપણે સ્ટાર્ટ કરીએ. મારી પેલી સ્ક્રીન મૂકી દો ને અત્યારે. સ્ક્રીન નો ફ્રન્ટ પેજ આપ મૂકી દો. બસ આ ફ્રન્ટ પેજ હમણાં રાખજો થોડીક વાર. હવે સુનિલભાઈ જોઈન થઈ ગયા છે સાહેબ? એ જોઈન કરવાનું કહેતા હતા, હજુ થાય નથી. કઈ વાંધો નહીં, હજુ મતલબ એમનું દેખાતું નથી. એ તો ચાલુમાં પછી તો જોઈન થઈ જશે. હા જોઈન થઈ ગયા છે. આવી ગયા, આવી ગયા, આવી ગયા, આવી ગયા. યસ, આપણે શરૂ કરીએ સાહેબ. 9 વાગ્યાનો સમય આપણો થઈ ગયો છે. કિશોર સર, ઓ યસ સર, યસ સર. ગાંધીનગર મારું દેખાય છે, મારું કમ્પ્લીટ. હા, આપની સ્ક્રીન અત્યારે કમ્પ્લીટ દેખાય છે અને આપણા મિત્રો પણ વિદ્યાર્થીઓ પણ જોઈન થઈ ગયા છે. હવે હું સ્ટાર્ટ જ કરું છું. ઓકે, હા. આપણી ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, મુકામ ડેમાઈ, તાલુકો બાયડ અને જિલ્લો અરવલ્લી, તેમજ ગુજકોસ્ટ પ્રેરિત મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત લોક વિજ્ઞાન કેન્દ્ર મોડાસા અરવલ્લી જિલ્લો, આ બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજે આપણે એક નવા વિષય સાથે વેબિનાર ઓર્ગેનાઇઝ કર્યું છે. અત્યારે આ કોરોનાના સમયમાં દર સોમવારે અને ગુરુવારે રાત્રે 9 વાગે, આ બંને ફિક્સ ટાઈમ છે, બંને દિવસો ફિક્સ છે, રાત્રે 9 વાગે અલગ અલગ વિષયો સાથે આપણે કોઈને કોઈ નિષ્ણાતને મળીએ છીએ. આજે આપણો મણકો 5 એટલે કે 5મા નંબરનું આ લેક્ચર છે, જેમાં આપણે રણથંભોર વાઘ અને તેનું પરિસર, તેમજ રાષ્ટ્રીય પ્રાણી વાઘ, આ બંને વિષયો ઉપર વાત કરવાની છે. આજે આપણી જોડે જે નિષ્ણાતો જોડાયા છે તેમનું હું સ્વાગત કરું છું. રણથંભોર વિશે સૌથી પહેલા કિશોરસિંહ પડિયાર વાત કરશે અને ત્યારબાદ સુનિલભાઈ પટેલ આપણી જોડે વાત કરશે. કિશોરભાઈ પડિયાર અને સુનિલભાઈ પટેલ બંને મિત્રો આ ક્ષેત્રમાં જાણકાર વ્યક્તિઓ છે. તેઓ જંગલીસ ગ્રુપ ઓફ ગુજરાત, કે જે પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે કાર્ય કરે છે, તેના સભ્યો છે. સુનિલભાઈ પટેલ પોતે બરોડામાં ટીચર છે અને છેલ્લા 20 વર્ષથી ધરુવાળિયું જંગલીસ ગ્રુપમાં રિસોર્સ પર્સન છે. અને ખૂબ સારી વાત કહેવાય કે એક શિક્ષકની સાથે, શિક્ષક એટલે એમના રેગ્યુલર સબ્જેક્ટને ભણાવવાની સાથે સાથે તેમણે આ વિષયમાં પણ સારું એવું નોલેજ અને રસ જાળવી રાખ્યો છે. કિશોરસિંહ પઢિયાર પોતે રોયલ બેંગલ ટાઈગર રણથંભોર નેશનલ પાર્ક, કે જે રાજસ્થાનમાં આવેલો છે, ત્યાં છેલ્લા 25 વર્ષથી વાઘની ગણતરીમાં કાર્યરત છે, તેઓ જતા હોય છે. તેમજ તેમની આસપાસ જે એટલે કે આ પાર્કની આસપાસ જે ગ્રામ્ય વિસ્તારોમાં જે લોકો રહે છે તેમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. કારણ કે લોકલ લેવલે જેટલા લોકો જાગૃત હશે તેટલું જ ત્યાંનું વન્યજીવન સંરક્ષિત રહેશે. આ વસ્તી ગણતરીમાં ત્યાંના વન વિભાગના કર્મચારીઓ, લોકલ વ્યક્તિઓ, બાળકો, વૈજ્ઞાનિકો, પ્રકૃતિ પ્રેમીઓ વગેરે પણ તેમની સાથે જોડાતા હોય છે અને આ ઇકોસિસ્ટમને, વાઘનું જે ઘર છે રણથંભોર, તેમને સમજતા હોય છે. તો આવા બંને નિષ્ણાત મિત્રો આપણી જોડે જે રિસોર્સ પર્સન છે તેમનું હું સ્વાગત કરું છું. હવે ચંદનબેન, લોક વિજ્ઞાન કેન્દ્ર મોડાસાના પ્રતિનિધિ ચંદનબેનને હું રિક્વેસ્ટ કરીશ કે ટૂંકમાં આપણી સંસ્થાની કાર્યપદ્ધતિનો પરિચય આપે અને ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધારીશું. ચંદનબેન,
સર્વેનું સ્વાગત છે અહીં મલ્લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત અને ઘુસકોષ્ટ પ્રેરિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી. હું ચંદનબેન. હવે હું પહેલા તો એ કહીશ કે અરવલ્લી જિલ્લામાં આંગળીના વેઢે ગણી શકાય એવા એક્ટિવ શિક્ષકોમાં ઉમંગભાઈનું નામ હું પહેલા લઈશ, કે એ સતત કંઈક ને કંઈક નવું કરીએ અરવલ્લી માટે, કંઈક નવું વિચારીએ એવું સતત એમનો વિચાર હોય. તો એની સાથે અમે જોડાયા કે અમારી સાથે એ જોડાયા, કે કંઈક સારું જ્ઞાનનું ભાથું બધાને મળી રહે એવો કંઈક સરસ સુંદર એમના હૃદયમાં એક વિચાર છે કે અરવલ્લીના બાળકો મેક્ઝિમમ લોકો સારામાં સારું કંઈક ભાથું મળી રહે ને એના માટે એમના સતત પ્રયત્નો હોય છે. એટલે પહેલા તો હું સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે સર આ જે તમારું ઝુંબેશ છે એમાં હર હંમેશ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તમારી સાથે જ છે અને રહેશે. બીજું, આ શ્રાદ્ધનો સમય ચાલી રહ્યો છે તો થોડીક એક વાત કરી લઉં. શ્રાદ્ધમાં બધા આપણને એમ થાય કે પૂર્વજો કાગવાસ કરે છે તો આપણે એ કરવો, કાગને નાખવું, પણ એની પાછળ પણ કઈક વિજ્ઞાન છે. તો એ વિજ્ઞાન શું છે એની આપણે થોડીક નાનકડી વાત કરી દઈએ. ઉમંગભાઈ વાંધો નથી ને? હા બેન, બિલકુલ આપ જણાવો, બહુ સરસ. હા, તો એની પાછળ એક વિજ્ઞાન છે કે આપણે વડ હોય કે ટેટા હોય, એ પીપળાનું હોય કે વડનું ઝાડ હોય, એના જે ટેટા હોય છે એ હંમેશા કાગડાઓ ખાતા હોય છે, ને કાગડાઓ એનું જે મળ સ્વરૂપે જ્યાં ત્યાં એ કરતા હોય અને એ એના મળ દ્વારા એ જ્યાં ત્યાં એનો વૃદ્ધિ અને વિકાસ થતો હોય, એટલે વનસ્પતિનું જ્યાં ત્યાં વિકાસ ને વૃદ્ધિ થતું હોય, બરાબર. તો આ જે સમય છે શ્રાવણ મહિનાથી ભાદરવો મહિનો, એ દરમિયાન જે એને કાગડા હોય છે એમને, જે માદા કાગડા હોય છે એમને ગર્ભવાસનો સમય, એમનો ડિલિવરીનો ટાઈમ, કે એ સમયે એ જે દરમિયાન જે બચ્ચું પરિપક્વ થતું હોય એ બહાર જતું ના હોય જમ ખાવા માટે, તો આપણે આ જે શ્રાદ્ધ દરમિયાન જે કંઈ આપણે પૌષ્ટિક આહાર નાખીએ છીએ એ કાગ ત્યાં ખાય અને એના બાળક સુધી એને ત્યાં પહોંચાડતું હોય, એના જ્યાં એનું બાળક રહેતું હોય નાનું કાગડાનું ત્યાં સુધી એનો પૌષ્ટિક આહાર પહોંચતો હોય છે, જ્યાં સુધી પોતે કમ્પ્લીટ ઉડતું ના થાય નાનું હોય ત્યાં સુધી એ ખોરાક ત્યાં પહોંચાડતું હોય છે. આની પાછળ આ રીતનું વિજ્ઞાન રહેલું હોય છે કે જેથી કરીને એને પણ પોષક આહાર મળી રહે અને એ આ રીતે વનસ્પતિનો વિકાસ અને વૃદ્ધિ કાગવાસ દ્વારા જે ખાઈ અને વડ અને પીપળાના વૃક્ષના એ ટેટા અને આ રીતે થતું હોય છે, એ શ્રાદ્ધ પાછળ આપણે જે પૂર્વજો કરે છે એનું આ નાનકડું એક વિજ્ઞાન છે. દરેક બાબતમાં આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખવો જોઈએ કે આની પાછળ શું વિજ્ઞાન છે. આ પરંપરા તો ચાલી રહી છે પણ શું છે વિજ્ઞાન એ દ્રષ્ટિકોણ રાખીએ તો આપણને જોવાની જાણવાની ખૂબ મજા આવશે. થેન્ક યુ સો મચ. હવે સર સુનિલભાઈ અને કિશોરભાઈ, આજે તો આપણી પાસે બહુ સરસ બબ્બે નિષ્ણાતો છે એને સાંભળવાના છે, તો સર આપ તમારા બંનેનું સ્વાગત છે. તમને અમે સાંભળવા જાણવા ખૂબ ઉત્સુક છીએ. થેન્ક યુ સો મચ એન્ડ વેલકમ સર, અને બધાને આવકારીએ છીએ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા અને જીઆઈપીએસ સ્કૂલ દ્વારા. થેન્ક યુ. આભાર ચંદનબેન, ખૂબ સરસ તમે વાત કરી. અને આવા જ લોકભોગ્ય કાર્યક્રમો અરવલ્લી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલુ જ રહેતા હોય છે, બાળકો એનો લાભ પણ લેતા હોય છે. હવે હું આગળ કાર્યક્રમ ધપાવતા કિશોર સર ને વિનંતી કરીશ કે આપના લેક્ચરની શરૂઆત કરે સર, બાદમાં અડધો કલાક, અંદાજે અડધો કલાક સમય આપણે લઈશું, બાદમાં આપણે સુનિલભાઈ ને સાંભળીશું. યસ સર. નમસ્તે ઉમંગભાઈ, આભાર. સૌ વિદ્યાર્થી મિત્રો અને પ્રકૃતિ પ્રેમીઓ, સૌ લોકોનું ધરવાડિયું જંગલીસ ગ્રુપ ઓફ ગુજરાત વતી હું કિશોરસિંહ પટિયાર આપ સૌનું સ્વાગત કરું છું. પહેલા તો અરવલ્લી જિલ્લો જે મને ઉમંગભાઈ હમણાં વાત કરી, તો આથી 60 વર્ષ પહેલા આ અરવલ્લી મહીસાગર એટલે કે સાબરકાંઠાનો પૂર્વ કાંઠો જે હતો ત્યાં વાઘ હતા, પણ વાઘ લુપ્ત થઈ ગયા ગુજરાતમાંથી, નામશેષ પણ વાઘ આજે જોવા નહીં મળતો. એની પાછળનું કારણ શું? આવો વિચાર મને લગભગ 20-25 વર્ષ પહેલા મને આવ્યો અને અમે વિચાર્યું કે ભાઈ આ ગુજરાતમાંથી વાઘ ગયો એની પાછળનું કારણ શું. તો એ કારણ થકી જ્યાં વાઘ છે એને જોવા માટે અને એના ઘરને સમજવા માટે અમે ત્યાં પ્રયત્ન કર્યો.
તો રાજસ્થાનમાં આવેલું રણથંભોર ટાઈગર નેશનલ પાર્ક એની વાત આજે હું તમારી જોડે લઈને આવ્યો છું. અને એક ચોક્કસ વૈજ્ઞાનિક અભિગમ લઈ અને નાના નાના વિદ્યાર્થીઓ કે જે 8માં 9માં 10માં ભણતા હોય એવા વિદ્યાર્થીઓને સામેલ કર્યા, કેટલાક સાયન્સ વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા એવા લોકોને પણ સામેલ કર્યા, કેટલાક લોકો માર્કેટિંગમાં હતા એ લોકોને પણ સામેલ કર્યા, કેટલાક બોટની અને ઝૂઓલોજીના સ્ટુડન્ટ્સ હતા એ લોકોને પણ અમે જોડી લીધા. અને આ 25 વર્ષ પહેલા અમે પ્રયત્ન કર્યો કે વાઘનું હેબિટાટ કેવું હોય છે એને સમજવા માટેનો પ્રયત્ન કર્યો. તો હું સ્ટાર્ટ કરું એટલે મારી નેટ દેખાઈ છે ને ઉમંગભાઈ? હા, આપની સ્લાઇડ દેખાય છે, સ્ક્રીન શેર આપ કરી દેજો સાહેબ. દેખાય છે ને? હા બિલકુલ દેખાય છે, હવે સ્ક્રીન દેખાય છે. આપની સ્ક્રીન દેખાય છે સાહેબ, આપ પહેલી સ્લાઇડ થી ચાલુ કરો સાહેબ. અને ખાસ કરીને રણથંભોરમાં અમે સ્કૂલના બાળકો અને રણથંભોર નેશનલ પાર્કમાં કામ કરતા કર્મચારીઓને ભેગા રાખી અને અમે વાઘની ગણતરી તે વખતે કરતા. એટલે વાઘની ગણતરી કઈ રીતે થાય તમને આશ્ચર્ય થશે, મને પણ પોતાને ખબર નથી પડતી કે આ મેલ છે કે આ ફિમેલ છે. પણ ધીમે ધીમે એનાથી યુઝફુલ થવા માંડ્યો અને પછી અમને ખબર પડવા માંડી કે ભાઈ આ ટાઈગરમાં મેલ અને ફિમેલ આ હોય આ બચ્ચું કહેવાય. અને એ જેમ જેમ વાત આવે છે એ વાત હું આપને આગળ કરું છું. આ કેટલાક ત્યાંના લોકઆઉટ છે એ હું તમને બતાવવા માટે પ્રયત્ન કરું છું. અમરકુંડ, આ જોગી મહેલ છે, આ ત્યાંના લોકલ મીણા લોકો છે જે અમારા ગ્રુપમાં બધા આવ્યા હતા. એક પિક્ચર અમે મૂકેલું છે. ત્યાંના અત્યારના જે પ્રી સીસીએફ છે ડોક્ટર જીવીજી રેડ્ડી એમનો ફોટોગ્રાફ હતો. આ જોગીમહેલ પાસે આવેલો એક બનિયાન ટ્રી જે ભારતમાં સૌથી મોટામાં મોટા અને જૂનામાં જૂના વડ જે ગણાય છે એમાંનો આ એક રણથંભોરમાં આવેલો જોગીમહેલ પાસેનો આ એક વડ છે કે જે 750-800 વર્ષ જૂનો આ વડ ગણવામાં આવે છે. રેલવે સ્ટેશન છે. હકીકતમાં આ રણથંભોર જે એ શું છે એમ તો તમને આશ્ચર્ય થશે. આ એક જ જંગલ એવું છે કે જેની અંદર અરાવલીની પર્વતમાળા અને વિંધ્યની પર્વતમાળા એ બંને ત્યાં જોઈન્ટ થાય છે. ઉપર જોવા મળતી વનસ્પતિ ઉપર જોવા મળતા નાના નાના જીવજંતુઓ, એ જીવજંતુઓનું ભક્ષણ કરનારા પક્ષીઓ, સરીસૃપો, તૃણાહારી પ્રાણીઓ અને વિંધ્યાની પર્વતમાળા ઉપર પણ આવી અલગ પ્રકારની ઇકોસિસ્ટમ જોવા મળે છે. અરાવલીમાં તૃણાહારી પ્રાણીઓને એનું ભક્ષણ કરતા માંસાહારી પ્રાણીઓ, તો એ જે ટાઈગર છે એની ઉપરની ફર જે સ્કીન આવે જેની પર આપણે નથી કહેતા ચટાપટા આવે,
તો એ એ જે કાળા કલર અને જે ગોલ્ડન કલર જે આવે છે ને એનો કલર ફરક પડે છે. અરાવલીના ટાઈગર અને વિંધ્યના પણ ટાઈગરના ફર અલગ અલગ જોવા મળે છે. તો આ આ બંને ઇકોસિસ્ટમ ત્યાં એક જગ્યાએ જોઈન્ટ થાય છે અને એનું લેન્ડસ્કેપ એટલું બધું અદભુત છે કે તમે સવારથી સાંજ સુધી કોઈક એક જગ્યાએ બેસી રહ્યા હોય ને તો પણ તમને મેક્સિમમ લેસન કુદરત શીખવાડ્યા કરે છે. તો એની માટે ફેમસ છે. બીજું, આથી 750 વર્ષ જૂની આનું ઇમ્પોર્ટન્સ છે કે ત્યાં તમે જુઓ અહીંયા પિક્ચરની અંદર જૈન, બુદ્ધ, મુસ્લિમ અને હિન્દુ એવા ત્રણેય પ્રકારના હિસ્ટોરિકલ પ્લેસ તમને અહીંયા જોવા મળે. તમને મંદિરે જોવા મળશે, ત્યાં મસ્જિદે જોવા મળશે. આથી 750 વર્ષ પહેલા આ ફોર્ટ, આ કિલ્લાની અંદર બધાનું અસ્તિત્વ, સહ અસ્તિત્વ હતું અને બધા સાથે મળીને ત્યાં રહેતા હતા અને આજુબાજુમાં ટાઈગરની હેબિટેટ ત્યાં હતી. આ જે ફોટોગ્રાફ છે એ 1000 વર્ષ જૂનો રણથંભોર ફોર્ટનો છે. ઇટ ઇઝ અ ફેમસ ફોર ધ લેન્ડસ્કેપ. બહુ જ સરસ આ પદમ તળાવ છે. આ જે છે ને આ પદમ તળાવ અને ઉપર આવેલું જે એ રાજબાગ છે અને એની ઉપર એક ત્રીજું તળાવ છે, મલિક તળાવ. મલિક તળાવમાં ચોમાસામાં ઘણું બધું પાણી ભરાય એટલે ઓવરફ્લો થાય. એ ઓવરફ્લો થયેલું પાણી રાજબાગમાં આવે. રાજબાગનું પાણી છે એ પદમ તળાવમાં આવે અને પદમ તળાવનું પાણી બારે માસ આ જંગલમાંથી વહેતું વહેતું ઝરણા સ્વરૂપે બહાર નીકળી અને ચંબલ નદીને મળે. કેટલી અદ્ભુત ઇકોસિસ્ટમ છે. એટલે શું છે કે અહીંયા તળાવ છે એટલે બારે માસ પાણી અહીંયા મળે, બરોબર છે. તો એની આજુબાજુમાં જોવા મળતી ગ્રીનરી, ત્યાં તૃણાહારીઓ પ્રાણી હોય અને તૃણાહારી પ્રાણી એટલે કે સાંભર, ચિતલ, નીલગાય, તો એનું ભક્ષણ કરવા માટે ટાઈગર પણ અહીંયા હોય. સેમ એવી રીતે બીજા તળાવ, મલિક તળાવ, તો ત્યાં પણ પાણી છે, ત્યાં પણ આજુબાજુમાં તૃણાહારી પ્રાણીઓ પાણી પીવા જતા હોય. એટલે ટેરિટોરિયલ એનિમલ અલગ અલગ જગ્યાએ તમને જોવા મળે અને ટાઈગર પણ એક પ્રકારનું ટેરિટોરિયલ એનિમલ છે એવું અહીંયા દેખાય છે. અને બહુ ઓછા વિસ્તારમાં ટાઈગરને ઘણો બધો બાયોમાસ મળી રહે, ખોરાક મળી રહે. માટે આ જુગી મેલની અંદર તમે નામ સાંભળ્યું હશે મછલી. એ મછલી છે એ આ વિસ્તારની ડોમિનન્ટ ફિમેલ હતી. અને તમને આશ્ચર્ય થશે, મછલીએ પહેલી વાર જ્યારે બચ્ચા આપ્યા ત્યારથી અમે આ રણથંભોરના જંગલ સાથે કનેક્ટ થયેલા છીએ. ઇટ ઇઝ અ બ્યુટિફુલ લેન્ડસ્કેપ, બહુ સરસ. અને ઇટ ઇઝ અ ફેમસ ફોર ધ રોયલ બેંગલ ટાઈગર. તમે એની આઈબોલ જુઓ, તમે એની મુસ્તાક જુઓ, તમને આશ્ચર્ય થશે. ટાઈગરના મેલ એટલે કે નરને પણ મૂછો હોય અને માદાને પણ મૂછો હોય. કેટલું અદભુત. અને આંખો અદભુત, વેરી મેગ્નિફિશિયન્ટ એનિમલ. આ મછલી છે, કદાચ અમે ગણતરીમાં ત્યાં પાસ થતા હતા અને મછલી બાજુમાંથી પસાર થયેલી. આ એમનો ફોટોગ્રાફ. આ પાણી પાસેના કેટલાક જુદા જુદા પક્ષીઓ કે જે અહીંયા જોવા મળે છે, એમાં સ્પફાઉલ છે, ટ્રીપાઈ છે, જુદા જુદા અલગ સો મેની પક્ષી, મેક્સિમમ બર્ડ, તૃણાહારી પ્રાણીઓ, એમાં મેક્સિમમ નીલગાય. અહીંયા રીંછ અને ટાઈગર બંને પોતાનું અસ્તિત્વ સાથે જોવા મળે છે. આ બધા ટાઈગર અમે જાતે જોયેલા છે. અચ્છા, એનું જીઓલોજીકલ ઇમ્પોર્ટન્સ છે. કોઈ પણ જંગલમાં જઈએ ને ત્યારે આ બધા એના ઇમ્પોર્ટન્સ શું છે એ ખાસ આપણે નોંધવું જોઈએ. તો તે વખતે અમે નોંધ્યું કે એનું જીઓલોજીકલ બહુ જ ઇમ્પોર્ટન્સ છે અને એ એ નાના નાના બાળકોએ દ્વારા આ બધી નોંધ કરવામાં આવેલી અને એના એ લોકો દ્વારા આ એક પ્રેઝન્ટેશન આખું તૈયાર કરવામાં. એનું હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ છે. જેમ અત્યારના આપણી વિધાનસભા હોય છે, લોકસભા હોય છે,
તો એ રાજા સવાઈ માનસિંહ નામનો જે રાજા હતો, આ આ એની એસેમ્બલી છે. અને એ એસેમ્બલી એ અહીંયા હજુ સુધી જોવા મળે છે. ઇટ ઇઝ અ વેરી હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ એનું બતાવવામાં આવે છે. એનું બાયોલોજિકલ એનું ઇમ્પોર્ટન્સ છે આ જંગલની અંદર. જો ટાઈગર છે તો આમ કેમો થઈ ગયો છે એમ, જંગલની ઝાડીની અંદર પોતાનો કલર, પછી ઘાસનો કલર, વનસ્પતિનો કલર, પાણીનો કલર, અને એની અંદર ટાઈગર જો છુપાઈ ગયો છે ને, તો એની અંદર રીચ બાયોડાયવર્સિટી, એમાં મેમલ્સ છે, બર્ડ્સ છે, રેપ્ટાઇલ છે, પ્લાન્ટ છે. આ અમારો 99 આ રેકોર્ડ છે. અને ગોબિંદ સાગર ભરદ્વાજજી તે વખતે DFO હતા, અને એમણે આ ડાયવર્સિટીની રિપોર્ટ તૈયાર કરેલો, એમાંની આ અમે નોંધ મૂકેલી છે. એનું ક્લાઇમેટ ઓફ ધ એરિયા, સામાન્ય રીતે રાજસ્થાનમાં પાણી બહુ ઓછું હોય, અને ખાસ કરીને ઉનાળામાં બહુ પ્રોબ્લેમ થાય, કે ઉનાળામાં લગભગ બધા તળાવ સુકાઈ જવા આવે. તળાવ સુકાય ને, આ રાજબાગ પાસેનું તળાવ જે પહેલી બીજી સ્લાઇડમાં મેં તમને બતાવ્યું, તો અહીંયા જુઓ પાણી લગભગ સુકાઈ ગયું છે. હવે પાણી સુકાઈ જાય તો તૃણાહારી પ્રાણીઓને પાણી પીવા માટે, માંસાહારી પ્રાણીઓને પાણી પીવા માટે ક્યાં જવું પડે? ઇટ ઇઝ અ બિગ પ્રોબ્લેમ. આ એક બહુ મોટો એક સમસ્યા હતી. તો અમે ત્યાં જોગીમહેલ પાસે સાંજે બેઠેલા, અને ત્યાંના ગોબિંદ સાગર ભરદ્વાજ સાહેબ જોડે અમારે મિટિંગ ચાલતી હતી. તો કે આપકો જંગલિયા કેસા લાગા? તો અમારી સાથે આવેલી વિધિ શેઠ નામની છોકરી, જે 7મા ધોરણમાં ભણી અને અમારી જોડે રણથંભોરમાં વાઘ ગણવા માટે આવી હતી, અને એ છોકરીએ સાહેબને એવું કીધું કે સર આપ એસા નહીં કર સકતે કે ઉનકે લીએ પાણી જો હૈ વો આપકે જંગલ મેં બહોત સારી બાવરી, બાવરી એટલે વાવ, અવાવરું વાવ હોય ને વાવ, એવી 5-6 વાવ અવાવરું એમ જેમ પડી રહેલી, તો કે વાવનું પાણી લઈને તમે આ પાણી આપો. તો તે વખતે ભરદ્વાજ સાહેબ ત્યાંના IFS અધિકારીએ એવું કીધું કે નેશનલ પાર્ક મેં હમ એક પત્તા કો ભી હિલા નહીં સકતે, અને એમની વાત સાચી હતી. એટલે મેં એ છોકરીને કીધું કે બેટા તને ખબર નથી, નેશનલ પાર્કમાં આપણે પથ્થરો પણ આગો પાછો ના કરી શકીએ, કારણ કે આ નેશનલ પાર્ક છે, એટલે આવું ન કરી શકાય. 6 મહિનાની અંદર અમે પાછા દિવાળીમાં જઈએ, ઉનાળામાં વાઘની ગણતરી કરીએ, દિવાળીમાં પાછા જોવા માટે જઈએ કે ભાઈ વાઘની હેબિટાટ ક્યાં બદલાઈ, એને ટેરિટરી કઈ કઈ બદલાઈ, એના બચ્ચા હતા તો બચ્ચા ક્યાં ક્યાં ગયા, એ બધું જોવા માટે અમે દિવાળીમાં જઈએ. તો દિવાળીમાં અમે ત્યાં ગયા ને, તો ભરદ્વાજ સાહેબે એવું કીધું કે ભાઈ આપને જો સોચ દિયા થા તો એ પ્રમાણે આ વાઘને પાણીની જે સમસ્યા હતી, તો એની માટે જે આ વાવ બાવરી છે, વાવ એને અમે એનું નવસર્જન કરીએ છીએ, અને બધી વાવનું નવસર્જન એમણે કરાવડાયું, અને એ નવસર્જન કરાવી અને એ પાણી જે સ્ટોરેજ થાય, અને એ પાણી આ ઉનાળાના સમયની અંદર નાના નાના પોન્ડ બનાવ્યા. દાખલા તરીકે અહીંયા અત્યારે જોવા મળે છે કે આ આ એક નાનું આર્ટિફિશિયલ પોન્ડ જેવું બનાવ્યું, અને ત્યાં એ પાણી છોડવામાં આવ્યું. જો આ મલિક તળાવ, જે મલિક તળાવ સાવ સુકાઈ ગયું ઉનાળાના સમયમાં, તો આવી રીતે પાણીની સમસ્યા એ દૂર કરવામાં આવી. ખરેખર ટાઈગર માટે મને લાગે છે કે આ વન વિભાગના, રાજસ્થાન વન વિભાગના અધિકારીઓ એ ભગવાન સમાન હતા, અને એમણે ખરેખર આ આ ટાઈગરની હેબિટાટને એટલી અદ્ભુત રીતે મેનેજ કરી કે માત્ર 28 ટાઈગરમાંથી આજની તારીખમાં 76 ઉપર આંકડો અહીંયા જોવા મળે છે. આ જે વાવ ખેમચા કુંડ કરીને આ જગ્યા છે, એ ખેમચા કુંડનું અવાવરું વાવ એમનેમ પડી રહેલી, એ વાવને ધીમે ધીમે શ્રમદાન, એમાં અમે લોકોએ પણ શ્રમદાન આપ્યું. દિવાળીના સમયમાં જઈ અમારી જોડે આવેલા વિદ્યાર્થીઓ, સાયન્ટિસ્ટ,
એનજીઓ બધાએ ભેગા થઈ અને અમે પણ શ્રમદાન કરી અને આજુબાજુની સરસ મજાની વાવ બનાવી અને આ પાણી જે સ્ટોરેજ થયું એ જ પાણી ટાઈગર માટે ઉનાળાના સમયની અંદર ઉપયોગ કરવાનું એવું નક્કી કરવામાં આવ્યું. એ જ રીતે જુદા જુદી જગ્યાએ આર્ટિફિશિયલ પોન્ડ બનાવ્યા અને જે જગ્યાએ મેક્સિમમ ટાઈગરની આવન જાવન થતી હોય એવા વિસ્તારની અંદર આ પાણી મૂકવામાં આવ્યું. આ ઉનાળાનો સમય છે તે વખતે તમને આ દૂધ બાવરી એ પણ જંગલની વચ્ચે આવેલી છે. પછી કેટલીક જગ્યાએ પાણી વહી જતું હોય તો એની માટે આર્ટિફિશિયલ આરસીસીની એક રકાબી જેવી મોટી જગ્યા તૈયાર કરી અને એની અંદર પાણી મૂકવામાં આવ્યું, જેની એક રોયલ ફેમિલી ઇન ધ રોયલ પુલ આ ગુઢા પાસેનો આ જગ્યા જે આ અણકપુરા પાસે આવી એક જગ્યા ત્યાં પણ ટાઈગરની માટે મૂકવામાં આવી. ચોમાસું આવે એટલે અગેઇન પાણી અને લીલોતરીથી લીલોછમ આખું જંગલ થઈ જાય છે. આવું એક ગ્રુપ કે જેની અંદર અમે સૌ આથી 25 વર્ષ પહેલાનો આ ફોટો છે અને તે વખતે યુસી ના આ લગભગ 1999ની સાલની અંદર અમે એક ગ્રુપ લઈને ત્યાં પહોંચ્યા હતા. એમાં સો મેની સાયન્ટિસ્ટ, ગીર ફાઉન્ડેશનના કેટલાક બોટની અને ઝુઓલોજીના સ્ટુડન્ટ્સ છે, કેટલાક મિત્રો, ડૉક્ટર અવિનાશ ભટ્ટ કે જે અમદાવાદમાં અત્યારના પ્રિન્સિપાલ છે એ છે, જગદીશભાઈ છે, ઉદય નાયક છે. આ જે બધા ફોટોગ્રાફ લીધેલા છે એ નીલાબેન શાહે ફોટોગ્રાફ લીધા છે. કેટલાક સૌરાષ્ટ્રના એનજીઓ પણ હતા, કેટલાક મેનેજમેન્ટના પણ લોકો 1999માં વાઘની ગણતરી વખતે જે ફોટોગ્રાફ લીધા હતા એનો ફોટોગ્રાફ છે. ધ સેમ વોટર ફોર અસ એન્ડ ઓલસો. આપણે પાણીનું એક ટીપું પણ બચાવવું જોઈએ અને કોને માટે બચાવવાનું? પાણી આપણી માટે નથી બચાવવાનું, કારણ કે આપણને તો વોટિંગ રાઇટ્સ છે, પણ આ ટાઈગર એના બચ્ચાને કોઈ વોટિંગ રાઇટ્સ નથી. એ લોકોને તો એ લોકો માટે એમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પણ આપણે પાણી ને બચાવવું જોઈએ. સો થેન્ક યુ. મને લાગે છે કે રણથંભોર વિશે ટેકનિકલ એટલે કે એના આમાં શું છે કે મેં તમને એની મેગ્નિફિશિયન્સી, ત્યાંની ઇકોસિસ્ટમ, ત્યાં બાયોલોજિકલ ઇમ્પોર્ટન્સ એ વિશે વાત કરી, પણ સુનિલભાઈ છે એ તમને સ્ટેટિસ્ટિકલ માહિતી આપશે. અને સુનિલભાઈ એ અમારા ગ્રુપના વન ઓફ ધ સિનિયર રિસોર્સ પર્સન છે. બાય ચાન્સ આજે અમારા પ્રમુખ કિશોર ચંદ્ર રાવલજી આજે જોઈન નથી થઈ શક્યા, પણ સુનિલભાઈ છે એ તમને ટાઈગરનું સ્ટેટિસ્ટિકલ રણથંભોરમાં, ઇન્ડિયામાં, વર્લ્ડમાં શું પરિસ્થિતિ છે એ વિશે સુનિલભાઈ હવે આપણને વાત કરશે. સુનિલભાઈ. યસ સર. થેન્ક યુ પડિયાર સર. યસ, મારો અવાજ આવે છે પડિયાર સર? હા, આવે છે, આવે છે. ઓકે ઓકે, થેન્ક યુ પડિયાર સર. યસ, સૌથી પહેલા તો આપણે ટાઈગર વિશે જાણકારી મેળવવી બહુ જરૂરી છે. કે એક ગૌરવની વાત એ છે કે ભારત દેશની અંદર દુનિયાના સૌથી વધુ ટાઈગર આપણે જોવા મળે છે અને 70% ટાઈગર, દુનિયાના 70% ટાઈગર એ આપણે ભારત દેશની અંદર જોવા મળે છે, આપણા દેશમાં જોવા મળે છે. તો સૌથી પહેલી આપણને એક ખુશી વ્યક્ત થાય કે ભાઈ જે ટાઈગરની સંખ્યા વર્લ્ડની અંદર આપણે જોઈ રહ્યા છે તેના 70% ટાઈગર જો ભારતમાં હોય તો તેના બચાવવા માટેના હજુ બી આપણે પ્રયત્નો વધારે કરવા જોઈએ. કે જેમ પડિયા સાહેબે વાત કરી કે ભાઈ જંગલી ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા જે કાર્ય કરવામાં આવે છે અને ખાસ કરીને રણથંભોર છે, સરિસ્કા છે, માધવગઢ એરિયાની અંદર અમે વધુ ફર્યા છે અને વધુ એને અમે જાણ્યા છે. તો એની અંદર જે જંગલી ગ્રુપ ઓફ ગુજરાતે કામ કર્યું છે તેને લઈને વધુ જાણકારી મેળવવા માટેની એક ઈચ્છા, એક તીવ્રતા દરેકને લોકોને હોય સ્વાભાવિક છે કે ટાઈગરને જોવો બહુ ગમે, બધાને ગમે. ટાઈગર એક એવું પ્રાણી છે કે જોઈને આપણે સંતોષ માની કે આજે મેં ટાઈગર જોયો, પણ
એની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ જાણવું બહુ જરૂરી છે. વાઘ જોયો અને ખુશ થવું એ અલગ વસ્તુ છે. સુનિલભાઈ પણ યસ 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 ઉમંગભાઈ હા એક જ મિનિટ આપણે કિશોર સર આપની સ્ક્રીન હવે બંધ કરી દેજો. હા કિશોર સર આપની જે સ્ક્રીન શેર કરી છે ને આપ એ પહેલા બંધ કરી દેજો. સુનિલભાઈ આપ હવે લેક્ચર ચાલુ રાખો વચ્ચે થઈ જશે. ઓકે ઓકે ફાઇન ફાઇન. તો સૌથી પહેલા આપણે એની દુનિયાની અંદર એની પરિસ્થિતિ શું છે, ભારત દેશની અંદર એની પરિસ્થિતિ શું છે એ જાણવું બહુ જરૂરી છે. તો જ આપણને એક કાર્ય કરવાની ઈચ્છા જાગશે, તીવ્રતા જાગશે. વાઘ જોવા માટે લોકો સફારીમાં જતા હોય છે અને વાઘ જોઈને ખુશ થાય, પણ એની પાછળ એક શું કાર્ય કરી શકાય, આપણે કાર્ય એના માટે કરવું, એને બચાવવાના પ્રયત્નો કરવા એ બહુ અગત્યના છે. આમ તો આપણે ટાઈગર વિશે ઘણા લોકો જાણે છે કે ભાઈ જંગલની અંદર આપણને વાઘ જોવા મળે, પણ કયા જંગલોની અંદર વાઘ જોવા મળે છે એના વિશે બી જાણકારી હાસિલ કરવી બહુ જરૂરી બનતી હોય છે. એના ઇતિહાસ વિશે જાણકારી જાણવી એ બહુ જરૂરી હોય છે. ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જ્યાં ટાઈગર વાઘ છે એના વિશે જાણે છે પણ એના ઇતિહાસ વિશે નથી ખબર, એની પરિસ્થિતિ શું છે એના વિશે લોકોને નથી ખબર હોતી. પણ આવા કાર્યક્રમો દ્વારા અમે એક લોકો સુધી આ વાત પહોંચાડીએ છીએ અને ઉમંગભાઈને અને આ સ્કૂલ જે આપણે આજે વેબિનાર ઓર્ગેનાઇઝ કર્યું છે એના માટે હું એક આભારથી લોકોને જેને ઓર્ગેનાઇઝ કર્યું છે એને હું કહીશ કે ભાઈ આ વાત અમને એક રજૂ કરવાની એક અમને તક મળી અને લોકો સુધી અમે પહોંચાડવાની અમને એક જે માધ્યમ મળ્યું જેટલી બી શક્ય બનશે એટલી હું તમારી સાથે વાત શેર કરીશ અને તમને એના વિશે માહિતગાર કરીશ કે ભાઈ વાઘ ક્યાંથી આવ્યો. સૌથી પહેલો એક પ્રશ્ન ઉદભવે તો ભૂતકાળની અંદર આપણે જોઈએ કે વાઘ એશિયાની અંદર ઘણા જગ્યાએ જોવા મળતો હતો, ઘણા એરિયાની અંદર જોવા મળતો હતો, જે કોકોસસથી લઈને કેસ્પિયન સમુદ્રથી લઈને ઇન્ડોનેશિયા અને સાયબેરિયા સુધી આપણે ત્યાં વાઘ જોવા મળતો. પણ 19મી સદીની અંદર એની શરૂઆતની અંદર આપણે જોઈએ કે પશ્ચિમ એશિયામાંથી વાઘ એટલે પટ્ટાવાળી બિલાડી અને વાઘ આપણે કહીએ છીએ જે પટ્ટાવાળી બિલાડી સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગઈ છે, નાશ પામી છે, પણ જેના અમુક અંશ જે છે એ પશ્ચિમ ભારતથી લઈને ચીન અને દક્ષિણ પૂર્વ એશિયાની અંદર આપણે એના અંશો જોવા મળતા. એટલે કહી શકાય કે ભાઈ આ એરિયાની અંદર વાઘ બચ્યા હતા પણ પશ્ચિમ એશિયાની અંદરથી એ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા હતા. ઉત્તર સીમાથી લઈને દક્ષિણ પૂર્વ એશિયાના આપણે વાત કરીએ તો સાયબેરિયાની અંદર, દક્ષિણ પૂર્વ સાયબેરિયાની અંદર આપણને અમુર નદી છે ત્યાં અમુર, એટલે વાઘનું નામ બી એક અમુર એને પરથી પડ્યું છે. ત્યાં સુમાત્ર વિસ્તારની અંદર, અણબુર વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર આપણને વાઘ જોવા મળશે અને ત્યાં વાઘોની સંખ્યા ખૂબ વધારે પડતી આપણને જોવા મળશે. પણ 20મી સદીની અંદર જાવા અને બાલી એ બંનેમાંથી વાઘ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા, ખતમ થઈ ગયા, નાશ પામ્યા. એ કેમ નાશ પામ્યા એના વિશે બી આપણે ચર્ચા કરીશું, એવી હું તમને જણાવીશ કે કેમ નાશ પામ્યા. પણ દુનિયાની અંદર વાઘની 9 પેટા જાતિ જોવા મળતી હતી, એમાંથી 3 પેટા જાતિ એવી છે કે જે લુપ્ત થઈ ગઈ, નાશ પામી. 1930ની અંદર બાલીનીઝ નામનો ટાઈગર એ લુપ્ત થઈ ગયો, 1970ની અંદર કેસ્પિયન નામનો ટાઈગર એ લુપ્ત થઈ ગયો અને 1980ની અંદર જવાન નામનો ટાઈગર લુપ્ત થઈ ગયો. તો 9 પેટા જાતિમાંથી 3 પેટા જાતિ એ લુપ્ત થઈ ગઈ, નામશેષ થઈ ગઈ, પણ બાકીની 6 જે પેટા જાતિ આપણે જોવા મળે છે દુનિયાની અંદર એમાંથી ફક્ત દુનિયાના 11 દેશોની અંદર જ વાઘ જોવા મળે છે. 2010ની અંદર આપણે 13 દેશોની અંદર વાઘ જોવા મળતા હતા અને 2014ની ગણતરી જ્યારે હાથ ધરવામાં આવી ત્યારે આપણને ફક્ત 11 દેશોની અંદર જ વાઘ જોવા મળે છે. કે બાકી 6 પેટા જાતિ જે બચી એની વાત આપણે જો વાત કરીએ તો સાયબેરિયન ટાઈગર, જેને આપણે અમૂર ટાઈગર કહીએ છીએ, જે આપણને રશિયાની અંદર જોવા મળે છે. વેસ્ટ બેંગાલ ટાઈગર, જે આપણને ભારત, નેપાળ,
ભૂટાન અને બાંગ્લાદેશ એવી રીતે જયારે આપણે સુમાત્રન ટાઈગર ની વાત કરીએ તો સુમાત્રન નામનો ટાઈગર એ સૌથી નાનો ટાઈગર છે. એ આપણને ઇન્ડોનેશિયાની અંદર જોવા મળે છે. મલયન નામનો ટાઈગર આપણને મલેશિયાની અંદર જોવા મળે છે. ઇન્ડો ચાઇના ટાઈગર આપણને થાઈલેન્ડ, વિયેતનામ અને લાઓસની અંદર જોવા મળે છે. અને સાઉથ ચાઇના ટાઈગર આપણને ચીનમાં જોવા મળે છે. આ છ ટાઈગર આપણને અહીંયા દુનિયાની અંદર જોવા મળી રહ્યા છે. જ્યારે આપણે એની સંખ્યાની વાત કરીએ તો ભારત દેશની અંદર વાઘોની સંખ્યા આપણે જે 2014 અને 2018ની કમ્પેરિઝન કરીશું, 2014માં કેટલા વાઘ હતા, આ 2018ની અંદર કેટલા વાઘ છે, છેલ્લી ગણતરી જ્યારે 2018ની અંદર કરવામાં આવી. પણ એ પહેલાં આપણે એને ભૂતકાળની વાત કરીએ તો 19મી સદીની અંદર દુનિયાની અંદર 1,00,000 વાઘ જોવા મળતા હતા, ત્યારે ભારત દેશની અંદર 40,000 વાઘ આપણને જોવા મળતા. પણ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ વાઘોની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો થતો જોવા મળ્યો. આપણે 2014ની જો વાત કરીએ તો 2014માં જે ગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ભારત દેશની અંદર 2,226 વાઘ, ખાલી 2,226 વાઘ જ બચ્યા હતા. ક્યાં 40,000 વાઘ અને ક્યાં 2,226. ત્યારે તે સમય દરમિયાન 2014ની અંદર દુનિયાની અંદર જો વાઘની વાત કરીએ તો ફક્ત 3,890 વાઘ જ બચ્યા હતા. 1,00,000 વાઘ અને દુનિયાની અંદર ફક્ત 3,890 વાઘની સંખ્યા, કેટલો મોટો નરસંહાર થવાનો, કેટલી મોટી સંખ્યામાં એનો અવૈધ સ્વીકાર કરવામાં આવ્યો. લોકોને શિકારનો શોખ, લોકોને એના ચામડાનો વેપાર, એના માંસનો વેપાર, એના અંગોનો વેપાર, તેને લઈને વાઘોનો ખૂબ મોટો નરસંહાર કરવામાં આવ્યો, ખૂબ મોટો શિકાર કરવામાં આવ્યો, ખૂબ મોટો અવૈધ શિકાર કરવામાં આવ્યો. તેને લઈને વાઘોની સંખ્યા 2014ની અંદર ફક્ત દુનિયાની અંદર 3,890 અને ભારત દેશની અંદર 2,226. પણ ભારત સરકારના અથાર પ્રયત્નો જે વાઘને બચાવવાના ખૂબ મોટા કદમ ઉઠાવવામાં આવ્યા, ખૂબ મોટો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે આપણે 2018ની જે ગણતરી કરવામાં આવી ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન 2018 અને તેનો આંકડો હમણાં જ બહાર પાડ્યો તો આપણે જોઈએ કે એની અંદર વસ્તીની અંદર વધારો આપણને જોવા મળ્યો અને વાઘોની સંખ્યા 2,967 2018ની અંદર આપણને જોવા મળી. પહેલાં 2,226 હતું 2014ની અંદર, તે વસ્તીમાં વધારો થઈ અને 2,967 વાઘ આપણને ભારતની અંદર 2018ની ગણતરી મુજબ આપણને જોવા મળી. ત્યારે આપણે 2014ની અંદર જ્યારે વાત કરીએ તો રશિયાની અંદર આપણે જે ટાઈગર જોવા મળતો, સાઇબેરિયન ટાઈગર, સુમાત્રા નામનો ટાઈગર, તેની વસ્તી એ વખતે 433,000 હતી, 433 જ વાઘ બચ્યા હતા. ઇન્ડોનેશિયાની અંદર સુમાત્રા નામનો ટાઈગર જે સૌથી નાનો ટાઈગર છે તેની વસ્તી તે સમય દરમિયાન 371 હતી 2014ની અંદર. મલયમ ટાઈગર જે મલેશિયાની અંદર જોવા મળે છે તેની વસ્તી 250 વાઘ જ બચ્યા. નેપાળની અંદર આપણે બેંગલ ટાઈગર જોવા મળે છે તેની વસ્તી 198, થાઈલેન્ડની અંદર તેની વસ્તી 189 જોવા મળી, બાંગ્લાદેશની અંદર 106, ભૂટાનની અંદર 103, ચીનની અંદર 7, વિયેતનામની અંદર 5 અને લાઓસની અંદર 2. આમ 3,890 વાઘ ભારતની અંદર એ વખતે 2,226 વાઘ હતા. એ બધાને આપણે ગણતરી કરીએ તો 3,890 વાઘ દુનિયાનામાં જોવા મળ્યા હતા. પણ આપણને એક ખુશી એ થાય છે કે ભાઈ જે 2018ની અંદર જ્યારે આપણે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે આપણે વાઘોની સંખ્યા 2,967 થઈ, પણ તેની અંદર એક રેકોર્ડ બન્યો. એ રેકોર્ડ એ હતો કે એનું નામ આપણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર એનું નામ દર્જ થઈ ગયું કે 2018ની અંદર જ્યારે ગણતરી કરવામાં આવી હતી ત્યારે કિશોર સર, હું અને આપણા ઘણા બધા મિત્રો અમારા જે છે એ અમે એમપી ની અંદર બાંધવગઢની અંદર વાઘની ગણતરીમાં ગયા હતા. અમે એનો એક હિસ્સો છે કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર જે નામ દર્જ થયું એના સહભાગી છે, અમે ભાગીદાર છે. અમને ખુશી વ્યક્ત થાય છે કે ભાઈ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર આ નામ દર્જ થયું. તો કને લઈને નામ દર્જ થયું?
તો એની બી જાણકારી આપણે મેળવવી જોઈએ અને આપણે દરેક જણે જાણવું જોઈએ કે ભાઈ પહેલો એક બનાવ હશે કે જે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર ભાગના લીધે આપણું એક રેકોર્ડ બન્યો અને નામ દર્જ કરવામાં આવ્યું. તો તે વખતે સૌથી મોટો સર્વે જે વાઘની ગણતરી કરવામાં આવી હતી એનો સૌથી મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 381,400 square kilometers જંગલ એરિયાનો સર્વે હાથ ધરવામાં આવ્યો. તમે વિચાર કરો કે આટલો મોટો સર્વે એ બી 19 રાજ્યોની અંદર, એ નાની મોટી વાત નથી કે 19 રાજ્યોની અંદર આટલો મોટો સર્વે હાથ ધરવો અને 141 સ્થાન પર અને તેમાં બી 26,838 જગ્યા પર કેમેરા ટ્રેપ લગાવવામાં આવ્યા અને કેમેરા ટ્રેપ દ્વારા 121,337 square kilometers એરિયાને આવરી લેવામાં આવ્યો જેને તેને વર્લ્ડ રેકોર્ડ બન્યો કે આટલો મોટો સર્વે 26,838 કેમેરા ટ્રેપ જગ્યા પર, એની જગ્યા પર કેમેરા ટ્રેપ લગાવવામાં આવ્યો અને એનો સર્વે હાથ ધરવામાં આવ્યો. એમાં આપણે જોઈએ કે એ વખતે જયારે ફોટા જયારે પ્રાપ્ત થયા કેમેરા ટ્રેપ દ્વારા તો 35 મિલિયન ફોટા પ્રાપ્ત થયા હતા અને એમાંથી 76,651 ફોટા આપણને વાઘના પ્રાપ્ત થયા હતા અને 51,770 ફોટા એ આપણા દીપડાના આપણને પ્રાપ્ત થયા. તો આટલો મોટો સર્વે અને 522,996 કિલોમીટરનો પગે ચાલીને સર્વે હાથ ધરવામાં આવ્યો એના અમે સહભાગી છે. એની અંદર અમે આમ અમારું જે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો એની અંદર અમારા પહેલા 3 દિવસ જે હતા એ 3 દિવસની અંદર અમારે જંગલની અંદર ચાલીને જવાનું અને 15 કિલોમીટરનો સર્વે હાથ ધર્યો હતો અમે અને એમાં માંસાહારી પ્રાણીઓ ત્યાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે જે આપણે જોવા મળે છે તેનો રેકોર્ડ નોંધવાનો એ અમે જંગલની અંદર ચાલીને જતા અને એને જોતા એના ચિહ્નો છે કે નહીં એ અમે ત્યાં દર્જ કરતા. ત્યારબાદ બાકીના 2 દિવસ જે હતા એની એક લાઈનો છે કે ટ્રાન્ઝેક્શન લાઈન, એને એ લોકો ટ્રાન્ઝેક્શન લાઈન કહે. ટ્રાન્ઝેક્શન લાઈનની અંદર 2 કિલોમીટરની એક ટ્રાન્ઝેક્શન લાઈન હોય છે એને ગ્રીન લેન્ડ અને વુડ લેન્ડની અંદર એક ટ્રાન્ઝેક્શન લાઈનની ઉપર અમે સર્વે હાથ ધરવાનો હોય છે. તો એ 2 દિવસ અમે એની અંદર અમે સર્વેની અંદર ગયા અને 400 મીટરના અંતરે એ લોકોને ટ્રાન્ઝેક્શન લાઈન હોય છે. એ ટ્રાન્ઝેક્શન લાઈનની અંદર જઈને તમારે જે પ્રાણીઓની હયાતી છે ત્યાં, એ તૃણાહારી પ્રાણી હોય કે માંસાહારી પ્રાણી હોય, એની હયાતીનો તમારે એનો ફોટો ત્યાં લેવાનો હોય છે. એને જે પીઆરએસ સિસ્ટમથી જે આપણે લઈએ એનો એ દર્જ કરવાનો હોય છે અને એ પ્રમાણેનો રેકોર્ડ દર્જ કરતા હોય છે. અને લાસ્ટ બાકીના જે 2 દિવસ રહ્યા એની અંદર સવારે 6:30 થી 8:30 સુધી જંગલમાં જઈને સર્વે હાથ ધરવાનો હોય છે. એ બી ચાલીને જ હોય છે. એ સર્વેની અંદર જંગલની અંદર નુકસાન કરતા પરિબળો જે છે એનો સર્વે હાથ ધરવાનો હોય છે કે ભાઈ નુકસાન જંગલોનું જે નુકસાન કરે છે એ લોકોને અટકાવવા માટેના આ સર્વે કરવામાં આવે. તો દરેક પરિસ્થિતિને સાંકળી લેવામાં આવી હતી. વાઘની ગણતરીની સાથે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા બી આપણે જાણવા મળે છે, પ્લસ એને નુકસાન કરતા પરિબળો કોણ કોણ હોય છે એ બી આપણને જાણવા મળે છે. તો આ જે મેં તમને વાત કરી કે ભાઈ આ 2018ની અંદર અમે જે ભાગ લીધો તેના વિશે વાત કરી, પણ ભારત દેશની અંદર કેટલા રાજ્યોની અંદર ક્યાં ક્યાં વાઘ જોવા મળે છે એના વિશે બી જાણકારી લેવી બહુ આપણે આવશ્યક છે અને તમને બી એ જાણકારી લેવી એક જરૂરી બને કે ભાઈ તમને બી એક ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વાઘ કયા રાજ્યોની અંદર ક્યાં ક્યાં જોવા મળે છે. તો 2014 અને 2018ની તમને કમ્પેરિઝન કરીને બતાવું કે 2014ની અંદર 18 રાજ્યોની અંદર વાઘ જોવા મળતા હતા, 2014ની અંદર, અને 2018ની અંદર 19 રાજ્યોની અંદર ગણતરી હાથ ધરવામાં આવી હતી. અને 2014ની અંદર કર્ણાટકની અંદર, કર્ણાટક રાજ્યની અંદર 408 વાઘ જોવા મળતા, જ્યારે 2018ની અંદર કર્ણાટકની અંદર 524 વાઘ જોવા મળે છે. વાઘોની સંખ્યાની અંદર વધારો થયો. જ્યારે ઉત્તરાખંડની અંદર 340 વાઘ જોવા મળતા હતા તેની વસ્તી વધીને 2018ની અંદર 442 વાઘ સુધી પહોંચી, એટલે ઉત્તરાખંડની અંદર ભાઈ વાઘોની સંખ્યાની અંદર વધારો જોવા મળ્યો. એવી જ રીતે
મધ્ય પ્રદેશની વાત કરીએ, આપણે એમપીની વાત કરીએ, આમ તો એમપીને આપણે 27 મે 1995 ના દિવસે ટાઈગર સ્ટેટ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું હતું. આજે બી ટાઈગર સ્ટેટ જ છે કે પહેલા 1989-93 ની અંદર વાઘોની સંખ્યા સૌથી વધારે ત્યાં જોવા મળતી હતી, એટલે એને ટાઈગર સ્ટેટ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું. પણ 2014 ની અંદર તેની વસ્તી 308 હતી અને 2018 ની અંદર તે વસ્તી વધીને 526 થઈ. એટલે કર્ણાટક ની અંદર જયારે 2014 ની અંદર 408 વગર હતા ત્યારે અત્યારે 524 છે અને અત્યારે એમપી ની અંદર પાછા 526 થયા. એટલે એમપી ની અંદર સૌથી વધુ વાઘ આપણે જોવા મળે છે ભારત દેશની અંદર. એવી રીતે આપણે તમિળનાડુ ની વાત કરીએ તો તમિળનાડુ ની અંદર 2014 ની અંદર 229 વાઘ જોવા મળતા હતા, તે સંખ્યા વધીને 264 જેટલી થવાતી 2018 ની અંદર. આ આંકડાકીય માહિતી તમને એટલા માટે હું આપી રહ્યો છું કે તમને બી ખ્યાલ હોવો જોઈએ કે કયા રાજ્યની અંદર કેટલા ભાગ આપણને જોવા મળે છે. આ માહિતી તમને ભાગ્ય જ ક્યાંક જોવા મળશે, પણ હું તમારી સાથે શેર એટલા માટે કરી રહ્યો છું કે તમને આ દરેક જયારે બી તમે જોવા જાઓ ભાગને, તમે સફારી ની અંદર જાઓ ત્યારે તમને એક આંકડાકીય માહિતી તમારી પાસે હોવી બહુ આવશ્યક છે. મહારાષ્ટ્રની અંદર 190 ભાગ હતા, તેની વસ્તી વધીને 2018 ની અંદર 312, ખૂબ મોટી સંખ્યા વાઘોની ત્યાં વધી. આસામની અંદર 190 વાઘ હતા, જે 167 વાઘ હતા જે વધીને 2018 ની અંદર 190 થયા. કેરળની અંદર 137 વાઘ હતા, તે વધીને સંખ્યા 190 થઈ. ઉત્તર પ્રદેશની અંદર 170 વાઘ હતા, તે વધીને તેની સંખ્યા 173 થઈ. પશ્ચિમ બંગાળની અંદર 81 વાઘ હતા, તેની વસ્તી વધીને 88 જોવા મળી આપણે. આંધ્રપ્રદેશની અંદર 68 વાઘ હતા, પણ તેની વસ્તી અત્યારે 2018 ની અંદર 48 જોવા મળે છે. પણ એનું એક રીઝન છે કે ભાઈ તેલંગાના અને આંધ્રપ્રદેશ અલગ થયા, એટલે અમુક વાઘ એ તેલંગાણામાં ગયા. એટલે તેલંગાણાની અંદર 2018 ની અંદર વસ્તી ગણતરી કરવામાં આવી પહેલી વખત ફર્સ્ટ ટાઈમ, ત્યારે ત્યાં 26 વાઘ જોવા મળ્યા. એટલે બંને તો ભેગા કરીને વાત કરીએ તો 68 થી ઉપર વાઘ જોવા મળે છે. એટલે એની વસ્તી ઘટી નથી, વસ્તી એક્સટેન્ડ થઈ છે, વસ્તી વધી છે. બંને દેશોની આપણે કમ્પેરિઝન કરી, બંને રાજ્યોની કમ્પેરિઝન કરી. પછી આપણને છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢની અંદર 46 વાઘ આપણે જોવા મળે, પણ તેની એક રાજ્ય એવું છે છત્તીસગઢની અંદર વાઘોની સંખ્યામાં ઘટાડો જોવા મળે, ત્યાં 1900 વાઘ મળે. વાત આવી રંથમભૂરની, તો રંથમભૂરની અંદર 2014ની અંદર 45 વાઘ આપણને જોવા મળતા હતા, પણ તે સંખ્યા વધીને 69 જેટલી આપણને જોવા મળે છે. હાલમાં 69 છે, પણ અત્યારે એની વસ્તી વધી છે. જયારે ગણતરી કરવામાં આવશે તે આંકડો ત્યારે આપણે બહાર એ આંકડો આપણને જોવા મળશે, પણ હાલની જે વસ્તી ગણતરી છે તે પ્રમાણે આપણને 69 વાઘ આપણને જોવા મળશે. જયારે બિહારની વાત કરીએ તો બિહારની અંદર આપણને 28 વાઘ જોવા મળતા હતા, તે વધીને 2018ની અંદર 31 જોવા મળ્યા. ઓડિશાની અંદર આપણે 28 વાઘ હતા, તો 2018ની અંદર બી 28 જ વાઘ બચ્યા. અરુણાચલ પ્રદેશની અંદર 28 વાઘ હતા, તે વધીને 29 વાઘની અંદર ઉમેરો થયો. ગોવાની અંદર 5 વાઘ હતા, તે ઘટીને 3 થઈ. તેવી જ રીતે મિઝોરમની અંદર 3 વાઘ હતા, તે નામશેષ થઈ ગયા, એક બી વાઘ નથી. અને ઝારખંડની અંદર 3 વાઘ હતા, એની સંખ્યા વધીને 5 થઈ. તો આ રીતના ભારત દેશની અંદર 2018ની અંદર 2967 વાઘ આપણને જોવા મળે. પણ જયારે આપણે એને ગણતરી આપણે વાત કરીએ કે ભાઈ 1972ની અંદર વાઘની જયારે ગણતરી હાથ ધરવામાં આવી, વાઘોની સંખ્યાની અંદર ખૂબ ઘટાડો થતો જોવા મળ્યો. કારણ કે 1972ની અંદર એક કાયદો ઘડવામાં આવ્યો કે ભાઈ વન્ય પ્રાણીઓને બચાવવા માટેનું એક સંરક્ષણ પૂરું પાડવું, એના માટેના કાયદાની એક એક્ટ તૈયાર કરવામાં આવી. એના વિશે બી આપણે ચર્ચા કરીશું, પણ એ પહેલાં આપણે 1972ની અંદર જયારે વાઘની ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે તેની સંખ્યા ભારત દેશની અંદર 1827 હતી. 1981ની અંદર ફરિયાની વાઘની ગણતરી યાદ કરવામાં આવી ત્યારે તેની સંખ્યા વધીને 28 થવા પામી. તે પછી 1984ની અંદર વાઘની વસ્તી હાથ ધરવામાં આવી. તમે જુઓ કે થોડા થોડા અંતરે વાઘોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. 1984ની અંદર જયારે વાઘની ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે તેની વસ્તી 4005 થઈ, એટલે વાઘોની સંખ્યાની અંદર વધારો થયો. 1989ની અંદર ફરી હાથ ધરવામાં આવી ત્યારે 4334 વાઘોની સંખ્યા થઈ, એટલે કે વાઘોની સંખ્યાની અંદર ખૂબ વધારો જોવા મળ્યો. પણ 1989 પછી વાઘોની સંખ્યાની અંદર ઘટાડો જોવા મળ્યો. તો 1993ની અંદર આપણે જોઈએ 3750 વાઘ જ બચ્યા, એટલે કે વસ્તીની અંદર ઘટાડો થયો. 1997ની અંદર 3508 વાઘ,
તો વાઘોની સંખ્યામાં વધારો કરવા માટેનો શ્રેય જો આપણે ગણીએ તો ભારત સરકારનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ફોરેસ્ટ અધિકારીઓનો અને આ દરવાડી જંગલીસ ગ્રુપ ઓફ જે ગુજરાત કામ કરી રહ્યું છે એ લોકોના સહયોગથી અમારો ભાગ છે પણ અમારા કરતા વિશેષ ભાગ ગવર્મેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે પણ અમે બી એની અંદર સહભાગી છે. અમને ગૌરવ છે કે ભાઈ અમે બી જયારે વાઘોને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા ત્યારે વાઘોની સંખ્યાની અંદર સતત વધારો થતો ગયો. 2006 ની અંદર 411 વાઘ બચ્યા, જયારે 2010 ની અંદર 11 ની અંદર 10-11 ની અંદર હાથ ધરવામાં આવી ત્યારે તેની સંખ્યા 1706 થવા ગઈ. પછી 2014 નો મેં તમને આંકડો બતાવ્યો કે 2226 અને 2018 નો આંકડો મેં તમને બતાવ્યો કે ભાઈ 2967. પણ ગુજરાતની અંદર વિભાગ જેમ પઢિયા સાહેબે તમને કીધું કે ગુજરાતની અંદર વાઘ પહેલા આપણને જોવા મળતા હતા તો 1972 ની અંદર આપણને 8 વાઘ ગુજરાતમાં જોવા મળતા. 1979 અંદર તે વાઘની સંખ્યા 7 થઈ. પછી 1984 ની અંદર એ વાઘની સંખ્યા 9 થઈ. 89 ની અંદર 9 વાઘ જોવા મળ્યા. 93 ની અંદર 5 વાઘ અને 97 ની અંદર 1 વાઘ આપણને જોવા મળતો. ત્યારબાદ ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયા, એક બી વાઘ આપણને જોવા નથી મળતો. પણ 2018 ની અંદર MP માંથી ગુજરાતની અંદર વાઘ આપણને એક વાઘ આવ્યો હતો સપ્ટેમ્બર મહિનામાં. એ 15 દિવસ સુધી જીવ્યો અને ત્યારબાદ એ મૃત્યુ પામ્યો. ત્યારબાદ આપણે ક્યારે બી વાઘ આપણને ગુજરાતની અંદર જોવા નથી મળતો. પણ આ તો આંકડાકીય માહિતી આપણે આપણે જોઈ. પણ હવે આપણે જે વાત કરીએ કે ભાઈ દુનિયાની અંદર આપણે જોયું કે 9 પ્રકારની પેટા જાતિ આપણે વાઘની જોવા મળે છે. એવી રીતે દુનિયાની અંદર જોવા જઈએ તો આ વાઘ એ બિલાડી કુળનું પ્રાણી છે. તો બિલાડી કુળના પ્રાણીની અંદર દુનિયાની અંદર 37 જાતિ બિલાડી કુળની પ્રાણીઓ જોવા મળે છે, 37 પેટા જાતિ જોવા મળે છે. એમાંથી 15 પેટા જાતિ એવી છે કે જે આપણે ભારત દેશમાં જોવા મળે છે. તો ભારત દેશમાં કઈ કઈ જોવા મળે છે તો આપણે જોઈએ કે ભારત દેશની અંદર આપણને વાઘ જોવા મળે છે, સિંહ જોવા મળે છે, દીપડો જોવા મળે છે, ક્લાઉડી લેપર્ડ જોવા મળે છે, સ્નો લેપર્ડ જોવા મળે છે, લેપર્ડ કેટ જોવા મળે છે, જંગલ કેટ જોવા મળે છે, માર્બલ કેટ જોવા મળે છે, ગોલ્ડન કેટ આપણને જોવા મળે છે, પેલેસ કેટ આપણને જોવા મળે છે, ડેઝર્ટ કેટ આપણને જોવા મળે છે, ડરસ્ટી સ્પોટેડ કેટ જોવા મળે છે, ફિશિંગ કેટ જોવા મળે છે અને લાસ્ટમાં કેરેકલ અને લેનેક્સ. આમ 15 પેટા જાતિઓ ભારત દેશની અંદર જોવા મળે છે. તો એક ગૌરવની વાત એ કહી શકાય કે ભાઈ ભારત 37 પેટા જાતિઓમાંથી 15 પેટા જાતિઓ આપણા ભારત દેશમાં જોવા મળે છે. અને બીજી એક વસ્તુ કે ભારત દેશની અંદર બિલાડી કુળની 3 સૌથી મોટી, આમ તો 5 પેટા જાતિ સૌથી મોટી કહેવાય કે જે વાઘ, સિંહ, દીપડો, સ્નો લેપર્ડ અને ક્લાઉડી લેપર્ડ, આની એક પેટા જાતિ છે. એ સૌથી મોટી પેટા જાતિ આપણે ભારત દેશની અંદર જોવા મળે છે. અને વાઘ એ સૌથી મોટું પ્રાણી છે. લંબાઈની અંદર જોઈએ તો એ સૌથી મોટું પ્રાણી છે. તેના વિશે બી હું તમને એક વાત કરું તો આપણે સુમાત્રા નામનો ટાઈગર જે મેં તમને વાત કરી છે કે આપણને રશિયાની અંદર જોવા મળે છે તો એની લંબાઈ કેટલી હોય, આપણે એને ટેલ સુધીની પૂંછડી સુધીની લંબાઈ આપણે માપી છે, એની 12-13 ફૂટ આપણને જોવા મળે છે મેલ ટાઈગરની. અને એનું વજન આપણને 300 કિલો સુધી જોવા મળે. જ્યારે ફિમેલની આપણે વાત કરીએ તો ફિમેલ એની લંબાઈ આપણને 8-9 ફૂટની આસપાસ આપણને જોવા મળતી હોય છે. આમ 8 ફૂટ જ હોય છે પણ એનું વજન 167 કિલો ફિમેલનું હોય છે. બીજા નંબર પર બેંગલ ટાઈગર આવે છે. તો બેંગલ ટાઈગર મેલની વાત કરીએ તો 9-10 ફૂટ બેંગલ ટાઈગર આપણને એટલો લાંબો જોવા મળે છે. એનું વજન 220-260 કિલો સુધીનું હોય છે. જ્યારે ફિમેલ એ 8-9 ફૂટની હોય છે અને તેનું વજન 130-160 કિલો સુધી હોય છે. ત્યારબાદ આપણે સુમાત્રન નામનો ટાઈગરની વાત કરીએ તો સુમાત્રન નામનો ટાઈગર એ સૌથી નાનો ટાઈગર છે. તમે જુઓ કે ટાઈગરની અંદર બી ફરક હોય છે લંબાઈમાં, વજનમાં, એને દરેક પરિસ્થિતિ એની અંદર આપણને જોવા મળતું હોય છે. તો સુમાત્રન નામનો ટાઈગર કેટલો નાનો છે આપણે જોઈએ એ સૌથી નાનો ટાઈગર છે. મેલ ટાઈગરની લંબાઈ 8 ફીટની હોય છે
અને તેનું વજન 100 થી 140 કિલો સુધી હોય છે, જ્યારે ફિમેલની લંબાઈ 7 જ ફૂટની હોય છે અને તેનું વજન 75 થી લઈને 110 કેજી સુધી આપણે જોવા મળે છે. એટલે કેટલું નાનો ટાઈગર છે. તમે જુઓ કે અમુક ટાઈગર, સાયબેરિયન ટાઈગર 300 કેજી, 12 થી 13 ફૂટનો ટાઈગર અને 8-7 ફૂટનો ટાઈગર, મલ્યન ટાઈગર જે આપણે જોઈએ છે તો 8.6 એની લંબાઈ હોય છે અને 120 કિલોનું વજન હોય છે, જ્યારે ફિમેલ એ 7.10 ઇંચની હોય છે અને એનું વજન આપણે જોવા જઈએ તો એ 100 કિલો સુધી જ હોય છે. તેવી જ રીતે આપણે ઇન્ડો ચાઇના ટાઈગરની વાત કરીએ તો ઇન્ડો ચાઇના ટાઈગરની અંદર 8.4 થી 9.4 એની લંબાઈ હોય છે અને એનું વજન જે છે 150 થી લઈને 190 કેજી સુધી હોય છે. જ્યારે આપણે ઇન્ડો ચાઇના ફિમેલની વાત કરીએ તો 7.5 થી 8.4 એની લંબાઈ હોય છે અને એનું વજન આપણે જોઈએ તો આપણને 110 કિલોથી લઈને 140 કિલો સુધીની આપણે જોવા મળે છે. સાઉથ ચાઇના ટાઈગર જે આપણે ચીનમાં જોવા મળે છે એની સંખ્યા 7 જ બચી છે, તો એ આપણે એનું લંબાઈ 8 ફૂટની હોય છે અને એનું વજન 100 કિલોનું હોય છે અને ફિમેલની વાત કરીએ તો 7.6 અને વજન 110 કિલોનું હોય છે. આ મેં તમને એની કમ્પેરિઝન કરી બતાવી કે ટાઈગરની અંદર બી અલગ 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 એની હાઈટ અને લંબાઈ એની જોવા આપણને જોવા મળશે અને એનું વજન અલગ અલગ કંઈક જોવા મળશે. તો આપણે આંકડાકીય માહિતી જોઈ, આપણે દુનિયાની અંદર કેટલા ભાગ છે એની બી ચર્ચા કરી, હવે એનો હવે સ્વીકારની વાત કરીએ કે વાઘોની સંખ્યા ઘટવાનું કારણ શું હતું. તો 1994 થી લઈને 2016 સુધીમાં, હું તમને 1994 થી 2016ની વાત કરું છું, 22 વર્ષની વાત કરું છું, એની અંદર 1110 વાઘનો અવૈધ શિકાર કરવામાં આવ્યો. તમે 22 વર્ષની અંદર 1110 વાઘનો અવૈધ શિકાર કરવામાં આવ્યો એટલે તમને સમજો કે વર્ષની અંદર 50 વાઘનો શિકાર, અવૈધ શિકાર, કુદરતી મૃત્યુ નહીં પણ એને એને મારી નાખવામાં આવ્યો, એનો શિકાર કરવામાં આવ્યો. તો આમ વાઘોની સંખ્યાની સતત ઘટાડો થતો જોવા મળે. બીજું કે આપણે 2011 થી લઈને 2017ની વાત કરીએ તો એની અંદર 225 વાઘનો અવૈધ શિકાર કરવામાં આવ્યો હતો, ત્યારે એનું કુદરતી મૃત્યુ કેટલું હતું, 199 વાઘનો કુદરતી મૃત્યુ દર હતો અને 137 વાઘનો ઇનફાઇટ કારણે, વાઘની અંદર જ્યારે ટાઈગર એકબીજાના એરિયાની અંદર ઘૂસી જાય ત્યારે એની અંદર ઇનફાઇટ થતી હોય છે, એકબીજા લડતા હોય છે એરિયા માટે લડતા હોય છે, તેના કારણે 137 વાઘોના એ વખતે મૃત્યુ થયા હતા ઇનફાઇટના કારણે. અને અધર એનિમલ્સ, વાઘ સિવાયના બીજા એનિમલ્સ સાથે વાઘની જે ફાઇટ થઈ હોય એમાં 33 વાઘોનો અવૈધ શિકાર થયો હતો. રોડ અને ટ્રેન અકસ્માતના કારણે 17 વાઘનો મૃત્યુ પામ્યા હતા અને ઇલેક્ટ્રિક શોર્ટના કારણે 2 વાઘ મૃત્યુ પામ્યા હતા. એટલે જોઈ શકે છે કે આપણે ભાઈ કે એનો જે મૃત્યુ દર છે એ કુદરતી મૃત્યુ દર કરતા એ આકસ્મિક કારણોસર જે મૃત્યુ પામે છે એનો દર બહુ ઊંચો જોવા મળી રહ્યો છે. એટલે વાઘને બચાવવા બહુ જરૂરી છે અને એ વાઘને બચાવવાનું જે કાર્ય આ ગ્રુપ દ્વારા જે કરવામાં આવ્યું છે એ સરાહનીય છે. અમારી સાથે ઘણા બધા બાળકો જોડાય છે, પડિયા સાહેબે તમને એના વિશે તો વાત કરી, પણ હું તમને વિશેષ માહિતી એ તમને આપીશ કે તમને એક તીવ્રતા કે ભાઈ વાઘ વિશે જાણવાની તીવ્રતા હોય છે, એક ઈચ્છા હોય છે. તો ઉમંગભાઈ આપણી પાસે સમય છે, હજુ કેટલો સમય છે? હજી સાહેબ 5-10 મિનિટ લો સાહેબ, પછી ક્વેશ્ચન આન્સર રહેશે, એમાં સમય જશે પાછો. તો હું એને પણ એક થોડા 2 વાઘ વિશે સમજાવી દઉં કે સફેદ વાઘ ત્યાંથી આને મછલી વિશે આપણે વાત કરી પડિયાર સાહેબે, તો હું મછલી એ રણથંભોરની અંદર એક ટાઈગર જે આપણને મછલી આપણને જોવા મળતી હતી, હવે તો નથી એ 2016ની અંદર એ મૃત્યુ પામી, પણ એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો મછલી એ રણથંભોર, આમ તો રણથંભોરની અંદર જેટલો બી અત્યારે ટાઈગર જોવા મળે છે એમાંનો 60% વંશજ એ મછલીનો છે. એટલે જેટલા બી અત્યારે વાઘ જોવા મળે એટલે એના એના વંશજની અંદર 60% વાઘ એ મછલીના વંશજ આપણે જોવા મળી રહ્યા છે. મછલીએ એના જીવનકાળની અંદર 11 બચ્ચાને જન્મ આપ્યો, એમાં 7 ફિમેલ અને 4 મેલ હતા. એને આમ તો એનો જન્મ ની વાત કરીએ તો 1997ની અંદર એનો કહેવામાં આવે છે, એનો જન્મ 1997ની અંદર થયો હતો. એને લેક ઓફ ધ લેડી બી કહેવામાં આવે છે અને એને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ બી મળી ચુક્યો છે મછલી. તો
તો મછલી વિશે આપણે જાણીએ કે મછલીનું સૌથી પહેલા બાંબુરામ સાથે એનું મેટિંગ જ્યારે થયું ત્યારે એને ત્રણ બચ્ચાને જન્મ આપ્યા. એમાં સુંદરી, બ્રોકનટેલ, એના નામ છે સુંદરી, બ્રોકનટેલ છે, સ્લેનેટિયર છે, આ ત્રણ બચ્ચાને એને જન્મ આપ્યા. અને બાંબુરામ જ્યારે મૃત્યુ પામે એના બાદ એને નિકયરના ટાઈગર સાથે એનું મેટિંગ કરવા માંડ્યું ત્યારે એને બે બચ્ચાના જન્મ આપ્યા. એનું નામ હતું ઝુમરુ અને ઝુમરી. તમે નામ જુઓ કે કેવા નામ રાખવામાં આવે છે, ઝુમરુ અને ઝુમરી. ત્યારબાદ એને બીજા એક ટાઈગર સાથે એના મેટિંગ જ્યારે થયું ત્યારે શર્મિલી અને બહાદુર એનું નામ રાખવામાં આવ્યું. ત્યારબાદ ફરી એના બીજા એક ટાઈગર સાથે એના મેટિંગ થયા અને ફરી બીજા બે બચ્ચા થયા. એને બંટી અને બબલી નામ રાખવામાં આવ્યું. ત્યારબાદ એને એને એસટી થ્રી અને એસટી ફોર નામના ટાઈગરને જન્મ આપ્યો. આમ 11 બચ્ચાને એને કુલ જન્મ આપ્યા. એટલે એના વંશથી 60% વંશજ એ રણથંભોરની અંદર જોવા મળે છે. પણ એક ખાસ મછલી, એક બીજી વાત તમને કહું કે મછલીના બચ્ચા પર જ્યારે વિશાળકાય મગર, જે 12-14 ફૂટનો આમ કહેવામાં આવે છે, એ મગરે જ્યારે એના બચ્ચા પર એટેક કર્યો હતો ત્યારે મછલીએ ટાઈગર ઉપર વળતો પ્રહાર કર્યો હતો અને એ મગરને એને મોતને ઘાટ ઉતાર્યો હતો. પણ મછલીના મુખ્ય ત્રણ દાંત એમાં એના તૂટી ગયા હતા. એટલે એને બચ્ચાને બચાવવા માટે મછલીએ મગરનો મારી નાખ્યો હતો. આ એક એની એક હિસ્ટ્રી છે, એક ઇતિહાસ છે. પણ મછલી ઓગસ્ટ મહિનાની અંદર એ મૃત્યુ પામી હતી, 2016 ની અંદર. એટલે કે 19 વર્ષ સુધી જીવી હતી. આમ તો એનું વાઘનું આયુષ્ય જોવા જઈએ તો 12-15 વર્ષ જોવા જઈએ, પણ ક્યારેક એ 19-22 વર્ષ સુધી જીવી શકે. જેમ કે ગુડ્ડુ નામનો ટાઈગર હતો એ 26 વર્ષ જીવ્યો હતો. મછલી નામની ટાઈગર 19 વર્ષ જીવી હતી. તેવી જ રીતે મોહન નામનો ટાઈગર એ 19 વર્ષ અને 7 મહિના જીવ્યો હતો. પણ મોહનની બી એક હિસ્ટ્રી છે. દુનિયામાં જોવા મળતા સફેદ વાઘોની સંખ્યા તો કેટલી, તો મોહન ટાઈગર એ સફેદ ટાઈગર હતો. એ આમ જોવા જઈએ તો સફેદ વાઘની ઉત્પત્તિ એ ભારત દેશમાંથી થઈ છે. એ બેંગલ ટાઈગર છે. દુનિયાની અંદર જેટલા બી ટાઈગર સફેદ જોવા મળે છે બેંગલ ટાઈગર છે, પણ એક બી વાઇલ્ડ નથી, એક બી વાઇલ્ડ ટાઈગર જોવા નથી મળતો. બધા જ આપણને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. તો મોહનનો બી એક ઇતિહાસ છે. તો મોહન ટાઈગરની આપણે જો વાત કરીએ તો મોહન વિશે આપણે એક શોર્ટમાં ચર્ચા કરી લઈએ કે ભાઈ મોહન નામનો ટાઈગર જે છે 27 મે 1951ની અંદર રીવાના તત્કાલીન મહારાજા હતા માર્ટનસિંહ, એમને પંખોરાના જંગલમાંથી આ વાઘનું સફેદ બચ્ચું મળી આવ્યું. તેને લાવીને ગોવિંદગઢના કિલ્લામાં રાખવામાં આવ્યો, એને ઉછેરવામાં આવ્યો અને એનું નામ મોહન રાખવામાં આવ્યું. કેમ કે એ મન મોહી લેવો હતો એટલે એનું નામ મોહન રાખવામાં આવ્યું. પણ સફેદ વાઘોની સંખ્યામાં વધારો કરવા માટે એને બેગમ નામની ટાઈગ્રેસ સાથે મેટિંગ કર્યું. એની અંદર એને સૌથી પહેલા જે 4 બચ્ચાને 2 બચ્ચાને જન્મ આપ્યા એ સામાન્ય કલરના જન્મ્યા. એ 1953ની અંદર એને જન્મ આપ્યો હતો. 1955ની અંદર ફરી એને બેગમ અને મોહનથી બાળકોના બચ્ચાના જન્મ થયા, એ 4 બચ્ચાના જન્મ થયા, એ બી સામાન્ય કલરના હતા. ફરી 1956 ફરી 4 બચ્ચાના જન્મ આપ્યા, એ બી સામાન્ય કલરના હતા. એટલે આમ કુલ 10 બચ્ચાને મોહન અને બેગમે કુલ 10 બચ્ચાને જન્મ આપ્યો. એ બધા સામાન્ય કલરના જન્મ્યા. પણ 1958ની અંદર મોહન અને રાધા, રાધા એ 1955માં મોહન અને બેગમ નામની જે ટાઈગર હતી એનાથી જન્મેલી, એની ડોટર એ રાધા હતી. એટલે રાધાના સાથે મોહન એની ડોટર સાથે એનું મેટિંગ જ્યારે કરવામાં આવ્યું, મેટિંગ થયું ત્યારે 1958ની અંદર રાધાએ 4 સફેદ બચ્ચાને જન્મ આપ્યો, જેનું નામ રાજા, રાણી, મોહિની અને સુકેશી રાખવામાં આવ્યું. 1960ની અંદર ફરી રાધાએ 3 બચ્ચાને જન્મ આપ્યો, એમાં 2 સફેદ અને 1 સામાન્ય કલરનો જન્મ. ત્યારબાદ એને 1962ની અંદર ફરી 4 બચ્ચાના જન્મ આપ્યા, ચારે 4 સફેદ જન્મ આપ્યા. 1964ની અંદર ફરી એને 3 બચ્ચાના જન્મ આપ્યા, એમાં 2 સામાન્ય કલર અને 1 સફેદ કલરનું બચ્ચું જન્મ. તો આમ મોહન અને રાધાએ કુલ જોઈએ તો 16
સોરી 14 બચ્ચાનો જન્મ હતો, એમાંથી 11 સફેદ હતા અને 3 સામાન્ય કલરના હતા. તેવી રીતે જે 1958 ની અંદર મેં કીધું કે તમને 4 બચ્ચાનો જન્મ આપ્યા, મોહન અને રાજા, એમાં રાજા રાણી મોહિની સુકેશ અને સુકેશ સાથે ફરી મોહન એની ડોટર ફરી એની સાથે એનું મેટિંગ થઈ અને 10 સફેદ બચ્ચાનો જન્મ આપ્યા. પણ સૌથી વધુ બચ્ચાનો જો જન્મ આપ્યો હોય તો એ રાણી, એ મોહન અને રાધાની ડોટર હતી રાણી, એને 20 સફેદ વાઘ બચ્ચાનો જન્મ આપ્યો. આમ મોહનના જીવનકાળની અંદર તમે જુઓ કે એને પોતાના જીવનકાળની અંદર કુલ 34 બચ્ચાના જન્મ આપ્યા. મોહન અને બેગમથી આપણે જોયા કે 10 બચ્ચા, મોહન અને રાધાથી 14 બચ્ચા, અને મોહન અને સુકેશીથી 10 બચ્ચાના જન્મ આપ્યા, 34 બચ્ચાના જન્મ આપ્યા, એમાંથી 31 સફેદ હતા અને 13 સામાન્ય કલરના જન્મ હતા. અને આજે જે દુનિયાની અંદર જોઈ રહ્યા છે કે મોહનના જીવનકાળની અંદર, એના વંશજની અંદર 114 સફેદ વાઘનો જન્મ થયો અને 56 સામાન્ય વાઘોનો જન્મ થયો. આ બધો જ વંશજ એ દુનિયાની અંદર આપણે જોઈ રહ્યા છે મોહનનો છે. પણ દુનિયાની અંદર આજે ફક્ત 200 સફેદ વાઘ જોવા મળે છે, એમાંથી 100 વાઘ ભારતમાં છે અને 100 વાઘ દુનિયાની અંદર જોવા મળે છે. તો આ 200 વાઘ જ બચ્યા છે. પણ હમણાં રીવાની અંદર ફરી સફેદ વાઘની સફારી સ્ટાર્ટ કરવામાં આવી છે, ત્યાં વિંધ્યા નામની ટાઈગરને વાઇલ્ડ બનાવવા માટે છોડવામાં આવી છે. પહેલી સફેદ વાઘની સફારી જો શરૂ થઈ હોય તો એમપીની અંદર રીવાની અંદર શરૂ કરવામાં આવી છે. તો આ મેં તમને મોહન વિશેની ચર્ચા કરી. તો મોહન મછલી વિશે વાત કરી, એને સંખ્યા વિશે મેં તમારી સાથે વાત કરી, કેટલા ટાઈપે ટાઈગર છે એના વિશે વાત કરી મેં તમારી સાથે, કયા કયા ટાઈગર લુપ્ત થઈ ગયા એના વિશે બી મેં તમને જાણકારી આપી. એના સિવાય ઘણી બધી માહિતી એવી છે કે હું તમને શેર કરી શકું. પર્યાવરણને બચાવવા માટે શું કાર્ય કરવા જોઈએ એને બી આપણી વિશે ચર્ચા કરી શકીએ આપણે. પ્લસ પર્યાવરણને સંતુલન માટે શું કરવું જોઈએ એના બી આપણે ઘણી ચર્ચા કરી શકીએ. ભાઈ ટાઈગર પાસે કેટલું બજેટ ફાળવવામાં આવે છે એના વિશે બી આપણે ચર્ચા કરી શકીએ. જૈવિક વિવિધતા પર બી ઘણી મોટી ચર્ચા કરી શકીએ એમાં આપણે છે. તો આ બધો એક સમય માંગી લેવો ક્લિયર છે. તો આપણે વાત આપણી એવી થઈ હતી ઉમંગભાઈ સાથે કે આપણે વાઘ પર વધુ પછી આપણે ચર્ચા કરી, એટલે વાઘ પર મેં ટોપિક તમારે સાથે શેર કર્યો અને ઘણી બધી માહિતી તમને પરિભાષા બી આપી અને ઘણી બધી માહિતી આંકડાકીય માહિતી અને વિસ્તૃત માહિતી મેં તમને પૂરી પાડી. એમાંથી કોઈ બી ક્વેશ્ચન તમારે પાસે હોય તો તમે લોકો કરી શકો છો. ઉમંગભાઈ તમે ક્વેશ્ચન કરાવી શકો છો, પરિયા સાહેબ અને મને અમે જવાબ આપવા, કોઈ બી બાળકને કોઈ બી પ્રશ્ન જી જી. થેન્ક યુ સુનિલભાઈ, ખૂબ ખૂબ આભાર પડિયાર સાહેબનો અને સુનિલભાઈનો ખૂબ જ આભાર. હું થોડીક એમની વાત કરું ત્યાં સુધીમાં જે કોઈ મિત્રોને હવે પ્રશ્નો પૂછવા હોય તેઓ તેમના ક્વેશ્ચન રેડી રાખે અને તુરંત જ પોતાનું માઇક જાતે જ અનમ્યુટ કરી અને પૂછી જ લે, કોઈની રાહ ના જુએ, તરત પૂછી લે અને ત્યાં સુધી અમે ચર્ચા ચાલુ રાખીએ છીએ. સુનિલભાઈ આપે ખૂબ જ સરસ માહિતી આપી. એકચ્યુઅલી તમારું લેક્ચર જે હતું એ સ્ટેટિસ્ટિકલ હતું આખું, કે આંકડાઓ બરાબર ને, આંકડાકીય માહિતી અને દુનિયામાં કેટલા વાઘ છે, કેટલા વાઘ, કેટલા પેટા જાતિ છે વાઘની, દરેક વર્ષની અંદર જે ગણતરી ધરાવે ત્યારે કેટલા વાઘ હતા, કેમ એનો શિકાર કેટલો પ્રમાણમાં થયો, કેટલા વાઘ દુનિયા ભૂતકાળમાં હતા, એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી, બાળકોને એક આપણે જાણકારી આપી કે ભાઈ દુનિયામાં આ પરિસ્થિતિ હાલમાં છે, પહેલા શું હતી ને અત્યારે શું છે અને કયા રાજ્યોમાં કેટલા વાઘ છે ભારત દેશની અંદર. અને આપણે જે ગિનીઝ બુક ઓફ પ્રોટેક્ટની અંદર નામ દર્જ કર્યું તો એના માટે શું આપણે કામ કર્યું કે આપણું ગિનીઝ બુક ઓફ પ્રોટેક્ટની અંદર નામ દર્જ કર્યું. હા બરાબર છે, બરાબર બિલકુલ. એટલે આંકડાકીય માહિતી એ વૈજ્ઞાનિક માહિતી હોય છે ને એ પણ જોડે જોડે જરૂરી હોય છે કોઈ પણ પ્રોજેક્ટની અંદર, આંકડાકીય માહિતી એ મુખ્ય મુદ્દો છે. હવે આપણી જોડે કનુભાઈ યોગી સાહેબ પણ જોડાયા છે. કનુભાઈ સાહેબ આપ કંઈક કોમેન્ટ અથવા તો થોડી ઘણી વાતચીત. નમસ્કાર. નમસ્કાર સાહેબ. ઘણી બધી માહિતી જાણવા મળી. હવે મારે પ્રશ્ન પૂછું છું. જી સાહેબ. કે ઘણા બધા સિંહ દર્શન કરવા જતા હોય છે અને આપણે ટાઈગર દર્શન ની પણ વાત કરી કિશોરભાઈ, શું ફરક લાગે છે કે તમે કેવો એમાં એક્સપિરિયન્સ રહે એ બાબતે જરા કહો તો મજા આવે મને. હા સાહેબ, એક જ મિનિટ સુનિલભાઈ સાહેબ.
કિશોરજી એક જ મિનિટ, આપણે કનુભાઈ સાહેબ આપનો પહેલા થોડોક પરિચય આપો એટલે આપણે આ સ્કૂલના બાળકો અને બીજા જે શ્રોતા સાંભળે છે આપને ઓળખે, અને આપનું જે ગ્રુપ છે ફેસબુક પર વનવગડો તેના વિશે ભી સામાન્ય માહિતી એક મિનિટમાં આપ આપો તો બીજા મિત્રોને ખ્યાલ આવે. હું ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે સેવા આપું છું, અને વનવગડો નામનું એક ફેસબુક પર પ્રકૃતિ પર્યાવરણનું ગ્રુપ ચલાવું છું. 163,000 જેટલા મેમ્બર છે, 100 જેટલા દેશોમાં ગુજરાતીઓ જોડાયા છે એમાં, એટલે પ્રકૃતિની વિચારોનું આદાન પ્રદાન, માહિતીનું આદાન પ્રદાન થતું રહે છે, નવી નવી જાણકારી એકબીજાને શેર કરતા રહીએ છીએ. દરુવાડિયાની ઘણી બધી પ્રવૃત્તિઓ કિશોરભાઈ દ્વારા જાણવા મળે છે, બહુ આનંદ થયો, અને આજે વેબિનાર યોજ્યો એટલે બહુ આનંદ થયો કે ચલો સરસ એક પગલું કર્યું છે. આ બાને બધાની સંપર્કમાં આવી શકાય, કારણ કે કોરોનામાં તો બીજું કઈ થાય એવું નથી, તો આ ઘણું મોટું અદભુત કામ કર્યું છે અને બહુ આનંદ છે. જી જી સાહેબ, થેન્ક યુ. જે કોઈ મિત્રો અત્યારે સાંભળી રહ્યા હોય અને જો પ્રકૃતિમાં આપને રસ હોય તો જે સાહેબે ગ્રુપ બનાવ્યું છે ફેસબુકમાં તમે સર્ચ કરજો વન વગડો કરીને. સાહેબે કીધું એમ 100 કરતા વધારે દેશના 1,00,000 કરતા વધારે સભ્યો છે, ખૂબ જ એક્ટિવ ગ્રુપ છે. તમારા રસના હિસાબે અનેક મિત્રોની સાથે તમને સંપર્ક થશે, નવી નવી માહિતી પણ મળી રહેશે, ખૂબ સરસ ગ્રુપ છે. સાહેબ હવે આપે જે ક્વેશ્ચન પૂછ્યો એ આપણે લઈએ. સુનિલભાઈ અથવા તો કિશોરભાઈ આપ જવાબ આપશો. નમસ્તે કનુભાઈ, તમારો પ્રશ્ન બહુ યોગ્ય છે. વાઘનું દર્શન કરવું એ તો જંગલમાં રહીએ ને એટલે આજુબાજુમાં વાઘ ફરતા જ હોય, કદાચ શરૂઆતમાં એવું લાગતું હતું વાઘની બીક, પણ હવે ટાઈગરથી એટલી બધી બીક નથી લાગતી. પણ કદાચ હું તમારાથી જ પ્રેરિત થયો હોઈશ કે તમારામાં જે તમારો આયુર્વેદિક ઉદ્યાન છે ત્યાંથી ઘણા બધી વનસ્પતિના બીજ અને ઘણા બધી વનસ્પતિ લઈ અને અમે રંથંભોર ગયેલા, અને રંથંભોરમાં ગ્રામ્ય વિસ્તારમાં આ બધી વનસ્પતિનું અમે વાવેતર કરાયેલું. તમને આશ્ચર્ય થશે, આજની તારીખમાં સવાઈ માનસિંહ સેન્ચ્યુરીમાં સરગવાના છોડ મોટા વૃક્ષ થઈ ગયા છે, અને એ સરગવો રંથંભોરમાં ચાલતા થઈ ગયા છે. રિહેબિલિટેશન નામે પણ એ જે સરગવાના વૃક્ષો ત્યાં એ લોકોએ વાવ્યા હતા, લીંડી પીપળ, કુંવર પાઠું, આ બધા જ રોપાઓ એના બીજ જેમ જેમ જમીનમાં પડતા ગયા, વરસાદ આવે, પાણીમાં આગળ જાય, અને એ સરગવો જંગલમાં ચાલવા માંડ્યો. આજે અમે છેલ્લે 3-4 વર્ષ પહેલા ત્યાં ગયા તો ઘણી બધી જગ્યાએ અમને સરગવો જોવા મળ્યો. આખા ચંબલ નદીના કાંઠા ઉપર ખબર નથી કે આ સરગવો શું છે. આજે સરગવો અમે આમ ગૌરવ સાથે કહીએ છીએ કે આ ગુજરાતનો સરગવો આજે રંથંભોરના જંગલોમાં જોવા મળે છે, અને વાંદરા, પીકોક બધા એમાં હર્બલ ના ઓછામાં ઓછા દર વખતે અમે 100 જેટલા પ્લાન્ટ લઈ જઈએ અને બીજ અસંખ્ય લઈ જઈએ, અને બધું જ અમે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં વાવતા હતા. પણ કેવું કેવું છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી ધીમે ધીમે ખસતું ખસતું જંગલ બાજુ પહોંચવા માંડ્યું છે, એટલે વાઘની સાથે સાથે અમે ત્યાં આ પણ અમે કામ કરેલું છે. ખુબ સરસ, ખુબ સરસ. આયુર્વેદિક વનસ્પતિ ઉદ્યાન છે જવાહરલાલ આયુર્વેદિક ઉદ્યાન, ત્યાંથી ઘણા બધા બીજ લઈ ગયા, પછી કેટલાક ઘાસના બિયારણ લઈ ગયા, અને વન ચેતના કેન્દ્ર માંથી ઓછામાં ઓછા 10,000-15,000 જેટલા બીજ લઈ ગયા, અને અમારી ટીમમાં 20-25 લોકો હોય તો બધા લોકોને છાણ, માટી અને બીજ અંદર રાખી, અને ઉનાળાનો સમય હોય એટલે બોલ સુકવાઈ નાખ, અને બીજે દિવસે એ બધા બોલ અમે કોથળામાં ભરી અને ચંબલ નદીના કાંઠે કાંઠે અમે જઈએ, અને જો વડ જોવા મળે ને તો
તો વડ નો સ્ટમ્પ કાપી અને એ પણ જોડે દંડા લેતા જઈએ એટલે વડ પણ વાઈએ અને એની આસપાસમાં કેટલીક જાળીઓમાં આ સીડ્સ બોલ પણ અમે નાખી દઈએ. આવા પણ અમે કામ કર્યા છે. નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીમાં અમે કોઈ કામ ન કરી શકીએ, પણ ગ્રામ્ય વિસ્તારમાં અમે ઘણું બધું કામ કર્યું છે. વન્ડરફુલ, બહુ સરસ કામ કર્યું. બીજા કોઈને કઈ પ્રશ્ન, બીજા કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો આપ તુરંત આપનું માઇક અનમ્યુટ કરીને જાતે જ પૂછજો અને એ ટાઈમે આપનો વિડિયો પણ ચાલુ કરશો. મનીષભાઈ વૈદ્ય પણ જોડાયા છે. હા, મનીષભાઈ વૈદ્ય છે. મનીષભાઈ. હા નમસ્કાર ઉમંગભાઈ. નમસ્કાર મનીષભાઈ. બહુ સરસ સુનિલ પ્રેઝન્ટેશન હતું, એકદમ સ્ટેટિસ્ટિક હતું અને આટલા આંકડા યાદ રાખ્યા એટલે બહુ જોરદાર કહેવાય. અને કિશોરસિંહ તો મારા બહુ સારા મિત્ર છે, વર્ષોથી એમને બહુ સારી રીતે ઓળખું છું અને વાઘ ઉપર બહુ સારું કામ કરે છે. લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ગણતરીમાં હોય છે. પણ મારો પણ એક સવાલ હતો. સનુભાઈ સોરી, કેમ છો, મજામાં? બિલકુલ બિલકુલ મજામાં. મહીસાગરમાં આવી ગયેલો એ બાબતે, એટલે ઘણા લોકોનું એવું હતું કે અહિયાં પણ ટાઈગર આવે અને સ્થળાંતર એટલે સોરી સ્ટે કરે એની પ્રપોઝલ હતી. પ્રપોઝલ પેન્ડિંગ છે અને એનકેન પ્રમાણે મારી જોડાયેલી, મને એક ઓફિસરે આપેલી, આમાં તમે આરટીઆઈ કરો. પણ મને આરટીઆઈ કરવાનું ઉચિત ના લાગ્યું, કારણ કે કંઈક થાય તો આપણે કંઈક કરી શકીએ. એટલે કદાચ આપનો શું વ્યૂ હશે સુનિલભાઈ અથવા પડિયારભાઈ, અહીંયા ટાઈગર આવે તો સચવાશે? સચવાશે તો અમને લોકોને ઘણી વાર એમ થાય કે સિંહના આટલા બધા પ્રોબ્લેમ છે તો ટાઈગરના પાછા પ્રોબ્લેમ વધારો થશે. એની પહેલા ટાઈગર મરી ગયો, પણ સ્ટીલ હજી પ્રપોઝલ છે, હજી પેન્ડિંગ. એટલે આપનું શું વ્યૂ છે જરા કહેશો? હાજી પેલા પડિયા સાહેબ કે પછી હું એક વાત તમને હું શેર કરીશ. પડિયા સાહેબ તમે જવાબ આપો, પછી હું એક વાત શેર કરીશ એની સાથે. મનીષભાઈ, સપ્ટેમ્બર મહિનામાં 2018 એ વાઘ અહીંયા આવ્યો હતો ગુજરાતની અંદર અને ફક્ત 15 દિવસ જ જીવ્યો હતો, ત્યારબાદ એ મૃત્યુ પામ્યો. પણ તમે જે વાત કરી કે ભાઈ આપણે ગુજરાતની અંદર વાઘ આવે તો એને સચવાશે ખરો, એ તમારો પ્રશ્ન છે. પણ મારું એવું કહેવું છે કે જ્યારે આપણે પરિવારની સમતુલા જાળવીશું ત્યારે આપણે એને સાચવી શકીશું. પર્યાવરણની સમતુલા જાળવવા માટે શું કરવું પડે? તો ભૌગોલિક વિસ્તાર જે છે આપણો, એ ભૌગોલિક વિસ્તારનો 33% વિસ્તાર જ્યારે જંગલી વિસ્તાર હશે ત્યારે આપણે દરેક પ્રાણીઓને સાચવી શકીશું. પણ ગુજરાતની પરિસ્થિતિ અંદર 1,96,244 ચોરસ કિલોમીટર એરિયા એ આપણો ભૌગોલિક વિસ્તાર છે. એમાંથી 11.13% બધાને હું જંગલોને આવરી લઉં છું, તો આમ તો 7.53% હોય છે. પણ બાકી જંગલોને બી આપણે આવરી લઈએ, ઓપન ફોરેસ્ટને બી આપણે આવરી લઈએ, તો 11.13% એ આપણો ભૌગોલિક વિસ્તારનો એ જંગલ વિસ્તાર છે. એટલે આપણે જંગલ વિસ્તાર 33% વિસ્તાર હોય તો જ આપણે જંગલની અંદર સંતુલા જાળવી શકીશું, પર્યાવરણને જાળવી શકીશું. તો વાઘ આવે તો જંગલ વિસ્તાર ચોક્કસ વધારવો પડે, જંગલ વિસ્તારનો વિકાસ કરવો પડે, તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવી પડે, એને શિકાર પૂરતો મળી રહે એની તકેદારી રાખવી પડે, ત્યારે જ આપણે એને બચાવી શકીશું. ગુજરાતની અંદર લુપ્ત થવાનું કારણ જો આપણે કહી શકીએ કે ભાઈ એ બી હોઈ શકે કે ભાઈ એને ત્યાં પૂરતો ખોરાક ન બી મળતો હોય, એના લીધે બી લુપ્ત થયા હોય. પણ જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પાછો આવ્યો અને ફરી એ લુપ્ત થઈ ગયો તો એનું મેઇન કારણ એ જ હતું કે ભાઈ એને પૂરતો ખોરાક ન મળવાના કારણે આ બન્યું. તો હજુ આપણે જલ્દી વાત થશે કે ભાઈ અત્યારે વાઘ આવે તો આપણે એને સાચવી શકીશું. પહેલાં એની પરિસ્થિતિ જે પર્યાવરણ વિશે મેં સંતુલનની વાત કરી
એને આપણે તૈયાર કરવું પડશે, માળખું તૈયાર કરવું પડશે, રૂનારી પ્રાણીઓની સંખ્યાની અંદર વધારો કરવો પડશે, ત્યારે જ આપણે એ વાઘને અહીંયા લાવીને બચાવી શકીશું. ત્યાં સુધી મને નથી લાગતું શક્ય કે આપણે એને અહીંયા લાવીને સાચવી શકીશું. મનીષભાઈ ઓકે સર, આપનો સવાલ બી પરફેક્ટ જવાબ તમે આપ્યો. હવે કોઈ વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય તો ખાસ પૂછી શકો છો. આ જોશી બિનિતા કરીને એક પ્રશ્ન આવ્યો છે કે તેમના પગ માર્ક વિશે એમને જાણવું છે. જો બિનિતાબેન હોય અત્યારે લાઈવ તો આપ પૂછી શકો છો, અથવા ત્યાં સુધી બીજા બી કોઈ છોકરાઓ આપણી સ્કૂલના જે છે ક્વેશ્ચન આપ કરી શકો છો. ફૂટપ્રિન્ટ વિશે પડિયા સાહેબ વધારે વિસ્તૃત સમજાવશે, કારણ કે એની અંદર એમણે રિસર્ચ બહુ કર્યું છે. એટલે પડિયા સાહેબ હું કહીશ, પણ પડિયા સાહેબ વધારે સારું. હા સર, જયભાઈ એક જ મિનિટ સાહેબ, આપણે જયભાઈ તમે જો અત્યારે લાઈવ હોય તો ક્વેશ્ચન આપ પૂછી લો. બતાવો બતાવો. હા હેલો. હા બોલો જયભાઈ. હા સર, મારો એક ક્વેશ્ચન છે કે વાઘના રોજના ખોરાકની ક્વોન્ટિટી કેટલી હોય છે, અને નર વાઘ અને માદા વાઘના ખોરાકની ક્વોન્ટિટી એક જ હોય છે? હેલો. આપનો પ્રશ્ન પડિયા સાહેબ તમે તમે આપો. યસ સર, હું જવાબ આપું. યસ યસ, એના વિશે વાત કરું કે મેલ ટાઈગર અને ફિમેલ ટાઈગર એ મેટિક પિરિયડની અંદર સાથે હોય છે. પછી એ એકલવાયુ જિંદગી જીવે છે, ટાઈગર એકલવાયુ જિંદગી જીવતો હોય છે. એટલે એના વિશે જો તમને વાત કરું કે મેલ ટાઈગરની અંદર 60-100 સ્ક્વેર કિલોમીટરનો એરિયા અને ટેરિટરી એની અંદર એક જ વાઘ રહેતો હોય છે. ફિમેલનો એરિયા 20 સ્ક્વેર કિલોમીટરનો એરિયા હોય છે. એટલે ફિમેલ એ ટાઈગરના એરિયામાં જઈ શકે છે, પણ એ એકલવાયુ જિંદગી જીવતા હોય છે. એટલે એ શક્ય નથી કે બંને સાથે શિકાર કરતા હોય. પણ શિકારની અંદર જયારે વાત કરી, એનો ખોરાકની વાત કરી, તો એ 4-5 કિલો એ દરરોજનો ખોરાક એનો હોય છે. અને જ્યારે એ બચ્ચા સાથે હોય ત્યારે એ 9 કિલો સુધી એનો ખોરાક એનો એને પ્રોવાઈડ એને જોતો હોય છે. એટલે આ એક ખોરાકની રીતે 4-5 કિલો એને ખોરાક દિવસની અંદર જોઈએ. પણ એ બંને સાથે શિકાર કરે એ શક્ય નથી. એ શોર્ટ સમયના સમયગાળાની અંદર જ એ બંને સાથે આપણને જોવા મળે. એના બચ્ચાઓ ત્યાંથી જોવા મળે, પણ બચ્ચાને લઈને બી એ ફિમેલ અલગ થઈ જતી હોય છે. અને એને પોતાને 12-16 મહિનાનો થાય ત્યારે એને શિકાર કરતા શીખવાડે, 18-24 મહિનાનો થાય ત્યારે એને એની ટેરિટરી અલગ બની આપતી હોય છે ફિમેલ, અને એને એ રીતે પોતે અલગ થઈ જતા હોય છે. એટલે એ આમ ફેમિલી એનિમલ નથી, એટલે કે ફેમિલી અંદર સાથે રહેતું નથી, એ શોર્ટ સમય માટે જ રહેતું હોય છે. એટલે આ તમે જે પ્રશ્ન કર્યો એનો આ જવાબ છે. એના વિશે વિસ્તૃત હજુ કંઈક જાણવું હોય તો તમે બીજો પ્રશ્ન કરી શકો છો. ઓકે, હવે તલહા. યસ સર, થેન્ક યુ સર. તલહા તલહાભાઈ કરીને કોઈ છે, કોઈ પ્રશ્ન આપને હોય ત્યાં સુધી પર્યાય સાહેબ પેલા ફૂટ માર્ક જે છે એ જો બતાવી શકાય તો જોજો સ્ક્રીન. હા હા, એટલે મારે સ્ક્રીન શેર કરવો છે. હા ઓકે, એટલે સ્ક્રીન શેર કરવો છે. હા, એટલે તમે મને એક જ મિનિટ હું કરી દઉં સાહેબ. હવે શેર કરો ત્યાં સુધી. ત્યાં સુધી કોઈને પ્રશ્ન હોય તો વ્રજ, અનિલભાઈ, ચિરાગભાઈ, આપણા ચિરાગભાઈ બી જોઈન થયા છે. પડિયાર સાહેબ, આપણા વેબિનારની શરૂઆત ચિરાગભાઈ થ્રુ જ થઈ હતી. ચિરાગભાઈ. યસ યસ. હા પડિયાર સાહેબ, આપની સ્ક્રીન શેર. ચિરાગભાઈ પાલકર, કેમ છો? હા બસ, ગુડ ઇવનિંગ સર. કેમ પગમાર્ક ની વાત કરી છે? હા સર, આ પગમાર્ક છે ટાઈગરનો. હવે હા થઈ ના, હજી થઈ નથી. સ્ક્રીન આવી ગઈ? ના સર, હજી આવી નથી. હા, આ જે પગમાર્ક છે, હવે એમાં એ એ આ રીતે હાથ આપણા કેવા હોય, સેમ એ એ છે. જો એમાં આ અંગૂઠો છે ને એ ના દેખાય, ચાર અંગૂઠો દેખાય સર. આપની સ્ક્રીન હજી શેર થઈ નથી. લોડ થાય છે. ઓકે, હજુ નથી થયું. વાંધો નહીં સાહેબ, ત્યાં સુધી આપ ઓરલી સમજાવો. પડિયા સર, એમનું ઇન્ટરનેટ સ્લો છે એટલા માટે વિડીયો થાય છે. ત્યાં સુધી સુનિલભાઈ એક ક્વેશ્ચન આવ્યો છે. યસ યસ યસ.
જીગરભાઈ પૂછો આપ. જીગરભાઈ આપ માઇક અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછી લો. હેલો સર. હા અનિલભાઈ. હા અનિલ બોલું. હા મેં એમ કહેતો કે એક વિડિયો વચ્ચે એવો આવ્યો હતો કે જંગલમાં કાર લઈને આમ નિહાળવા જાય વાઘને એવું, તો એ વખતે જો પેલા બાર નીચે ઉતર્યા એટલે જંગલમાંથી ઓચિંતા ના આવીને વાઘ ખાઈ જાય, તો કાર ઉપર એટેક ના કરી શકે બા વાઘને? પણ એ પર એટેક ના કરી શકે. હા હું અનિલભાઈ પૂછી લઉં સુનિલભાઈ ને. એક વિડીયો સુનિલભાઈ યાદ હોય તો વચ્ચે આપણે કોઈ અભયારણ્ય નો જ હતો, એક બેન અને ભાઈ વચ્ચે લડાઈ થઈને બેન નીચે ઉતરી ગયા અને તાત્કાલિક વાઘ એને લઈને જંગલમાં ઘૂસી ગયો. એટલે એમનો પ્રશ્ન એવો છે અનિલભાઈ નો કે એ વાઘ ગાડી ઉપર એટેક નથી કરતો? નથી કરતો. ઓકે ઓકે. સાહેબ એક ફૂટપ્રિન્ટ આવી ગયો છે કદાચ, એમનો એક પછી હું જવાબ આપું. પહેલા લઈ લઈએ. અડિયર સાહેબ આપ સમજાવો. જો આ ફૂટપ્રિન્ટ દેખાય છે બધાને? હા દેખાય છે. હવે એમાં છે ને આ આવી છે ચાર આંગળીઓ હોય એમાં. હા એમાં આ એક મોટી આંગળી છે. જો પહેલો આ એક ફર્સ્ટ, પછી સેકન્ડ, થર્ડ અને ફોર્થ, આવી છે ચાર આંગળીઓનો એનો આગળનો પંજો છે, બરોબર છે? એ જ રીતે પાછળનો પંજો હોય એટલે એનો પગમાર્કમાં આ જે છે ને એ લાંબી હોય, દેટ ઇઝ ફિમેલ. સેજ બધી હોય, પોળી હોય તો એ મેલની હોય. જો અહીંયા મેલની પણ છે આ માડી પર, આ ટાઈગરના પગમાં જ છે. જો આ મેલ છે, પછી કેટલાક રંથંભોરના ફોટોગ્રાફ છે એ હું આપને બતાવવા માંગુ છું. કોલર વાળી હતી અને તમને આશ્ચર્ય થશે આ ટાઈગ્રેસ માણસો થી એટલી બધી યુઝ ટુ થઈ ગયેલી કે લગભગ પોણો કલાક સુધી અમારી જોડે જોડે જ રહેલી. એને એની બાજુમાંથી, અમારે બાજુમાંથી જ નીકળી, પણ એને એને માણસો થી કઈ નહીં. હા જો કોઈ ચાલતો માણસ હોય ને તો એ ડિસ્ટર્બ થઈ જાય એને. એને માણસના પગ આમ ચાલતા હોય તો એને પસંદ નહીં, પણ તમે ગાડીમાં બેઠા હોય તો એ યુઝ ટુ થઈ લીજે એટલે એને કઈ બહુ વાંધો નથી આવતો. રંથંભોરમાં બહુ ઓછા કિસ્સા છે, લગભગ કિસ્સા નથી કે માણસ ઉપર એટેક કર્યો હોય. લગભગ એ માણસો ઉપર રંથંભોરના ટાઈગર એ એટેક નથી કરતા, પણ એક બે, એક T24 નામનો એક મેલ ટાઈગર હતો, એ કોકે છંછેડેલો એ ટાઈગરને, અને એ છંછેડ્યો અને એનું પરિણામ વન વિભાગના એક કર્મચારી રામસિંહ કરીને હતા એને ભોગવવું પડ્યું. આ લગભગ પોણો કલાક સુધી અમારી જોડે જોડે જ હતી, પદમ તળાવની બાજુની અંદર જ. બહુ સરસ. અને કોઈ આ ફિમેલ ટાઈગર સહેજે અમારી જોડે એને ઘુરકિયા નથી કર્યા, ઇવન એ અમારી સામે નોટિસ બી નથી કર્યા એમ. હા અમે નીચે કદાચ ઉતર્યા હોય તો એ નોટિસ કરે, અને એ નોટિસ કરે એટલે એ પોતાની પૂંછડી પાછળથી ગોળ ગોળ કરે, ઘુમાવે અને પછી એ ઘુરકિયા કરે. હા ઉનાળાનો સમય હોય ને. ઓકે. હા તે વખતે એટલે આવું લાગે તમને કે દુબળી પાતળી છે, પણ બહુ સ્ટ્રોંગ હોય એમ. હા બહુ
બહુ ડોમિનન્ટ આ મછલીની જગ્યાએ આ આવીને રોકાઈ છે. મછલીની દીકરીની દીકરી આ દીકરી છે અને એણે પોતાની માને આ જંગલમાંથી કાઢી મૂકી અને પોતે અહીં આવી રહેવા માંડી. હેલો સર. હાજી ચિરાગભાઈ, પેલી અમારા જીપ હતી એમાં ઉપર ખુલ્લું હતું, બોનેટ ઉપર ખુલ્લું હતું, તો બી ઉપર કોઈ પણ વાઘ હોય કે એવું એટેક ના કરી દે કોઈ વખત? જ્યારે જ્યાં સુધી તમે જીપમાં હો ને ત્યાં સુધી ટાઈગર તમારી ઉપર હુમલો ના કરે. હા, પણ જો જીપમાંથી સહેજ પણ નીચે ઉતરવાનો પ્રયત્ન કરો તો ટાઈગર છછેડાઈ જાય છે. સવારનો ટાઈમ અને એક સાંજનો ટાઈમ એવો હતો કે જીપમાં બેસી અને અમારે ચોક્કસ ટ્રેકમાં પસાર થવાનું, તો ઘણી વાર ટાઈગર અમારી સામે પણ આવી જાય. નીચે ઉતર્યું હોય તો એ છંછેડાઈ જાય. તમે સામાન્ય આપણા સોસાયટીમાં કૂતરું હોય એ શાંતિથી બેઠું હોય પણ તમે એકદમ એની આગળ દોડવા માંડો ને તો એ છંછેડાઈ જશે અને તરત ભસવા માંડશે. કઈક આવું જ બિહેવિયર ટાઈગરમાં પણ છે કે માણસના ચાલતા પગ જુએ ને એટલે છંછેડાઈ જાય. જો કે અમારી સામે તો ત્રણ થી ચાર વાર ટાઈગર સામે જ આવી ગઈ છે. હાર્ડલી 3 મીટર દૂર જ ઓટ ઓફ સડન ટાઈગર એકદમ આવી ગયો અને હું સ્લોપ ઉપર હતો એટલે હું મારા સ્લોપમાં મારી ગતિ ના રોકી શક્યો અને એકદમ ટાઈગર ની સામે આવી ગયો. કેટલીક ટેકનિક છે, અત્યારના સમય નથી, બાકી ટાઈગરથી તમે બચી પણ શકો છો. સર એક પ્રશ્ન આવ્યો છે એનો શોર્ટમાં જવાબ આપજો કે ટાઈગર માની લો કે ઉભો હોય, જો પોતાના પગ પર ઉભો હોય અને કદાચ મરી જાય તો તે તેના પગ ઉપર ઉભો જ રહે, આ વાત સાચી છે? એવું ક્યાંક એમણે સાંભળ્યું છે? ના ના ના, ખોટું. રણથંભોરમાં અમે જ્યાં સુધી જોયું છે જેટલા ટાઈગર મર્યા છે ને, હા, એ એવી જગ્યાએ જઈને મળે કે તમને એનું બોન પણ ના મળે, હતો પતો ના મળે. આ જંગલ આ તો આ દેખાય છે પણ હકીકતમાં જંગલ તો એવા અંદર વિસ્તાર છે. સિમલી ઘાટી, હવે એ સિમલી ઘાટી એવી ભયંકર છે કે જ્યાં માણસ પણ ના જઈ શકે. ઇવન ડ્રોન મૂકીએ ને તો ડ્રોન પણ ત્યાં સિમલી ઘાટીમાં પસાર ના થઈ શકે એવી ઘાટી છે. તો આવા સમયની અંદર ટાઈગર એવી ગુફાની અંદર જઈને બેસી જાય. આ મછલી જ્યારે એનું મૃત્યુ થયું ને તો ત્રીજે દિવસે ખબર પડી કે આ મછલી ગઈ છે, જોવા નથી મળતી. એટલે આવું પણ ઘટના જોવા મળે છે. ઓકે સર, બીજો ક્વેશ્ચન છે ઝાહિરભાઈ નો છે કે, હા સર, આપણે ક્વેશ્ચન ફટાફટ લેતા જઈએ સમયની મર્યાદામાં. ઝાહિરભાઈ યુકે થી છે, બોલો ઝાહિરભાઈ, આપનો પ્રશ્ન પૂછો. સાહેબભાઈ આપનું માઇક અનમ્યુટ કરી અને પ્રશ્ન પૂછો. બોલો જાહીરભાઈ, ત્યાં સુધી સાહેબ આપનું એક્સપ્લેનેશન ચાલુ રાખો. અવાજ નથી આવતો જાહીરભાઈ, માઇક અનમ્યુટ કરવું પડશે આપે. બીજો એક ક્વેશ્ચન ત્યાં સુધી સર લઈ લો. સહર્ષ ઉપાધ્યાય, તમે બી પૂછી લો સર ને માઇક અનમ્યુટ કરીને. જાહીરભાઈ તમારું માઇક કરો. હા સર, હું પૂછી લઉં કે તમે કીધું એમ ઓલા ટાઈગર સામે આવી જાય તો એના બિહેવિયર કે એની ચાલુ પરથી ખબર પડે કે એંગ્રી છે કે નોર્મલ છે એમ? તમે ક્યાંથી બોલો છો પહેલા એ જણાવો. હું મોડાસાથી બોલું છું. ઓકે સર. ઓકે, હા, 100% એની બિહેવિયર ઉપરથી આપણને ખબર પડી જાય કે ટાઈગર એગ્રેસિવ મૂડમાં છે કે નોર્મલ મૂડમાં છે. સામાન્ય રીતે કોઈ પણ ટાઈગર એગ્રેસિવ મૂડ હોય ને તો પહેલા એની પૂંછડી જુઓ, એ પૂંછડીને ગોળ ગોળ આમ આમ ફેરવશે પાછળનો ભાગ, પછી એના કેનાઇન દાંત દેખાડશે અને ઘુરક્યા કરશે. પછી ત્રીજી વખત એ નોટિસ આપતી હોય ને તો
એક બે પગલા એકદમ દોડશે અને પછી અટકી જશે, સીધો હુમલો નહીં કરે, પણ એ અટકી જશે એટલે એ ફાઇનલ નોટિસ એમ, અને પછી એ સીધો કૂદકો જ મારશે તમારી ઉપર. બાકી પહેલી નોટિસમાં જો આપણને ખબર પડી જાય તો સ્થિર થઈ જવાનું, તમારા શરીરનો મોટો ભાગ તમે કરી નાખો બે હાથ ઊંચાથી અને એની આંખમાંથી આંખમાં જોયા કરો. આવું તમે કરો તો, અને એની પાછળ જોવાનું, એની આંખમાં જોવાનું પછી એની પાછળની બાજુ જોવાનું, એટલે હી ફીલ ધેટ કે મારી પાછળ કઈક છે, એ જોવા જાય ત્યાં સુધી પાછા જાઓ. આંખો અને આ પીઠ છે ને પાછળનો ભાગ નહીં બતાવવાનો ક્યારેય. એની અધર ક્વેશ્ચન? ઓકે સર, સર લાસ્ટ એક ક્વેશ્ચન લઈ લઈએ આપણે. હા સર, એક જ મિનિટ લાસ્ટ ક્વેશ્ચનમાં. બોલો બોલો. એક દિલ્હીના એક પ્રાણી સંગ્રહાલયમાં પેલો એક માણસ અંદર પડ્યો હતો વાઘની સામે જ, એક બે ત્રણ ત્રણ ચાર વર્ષ પહેલા. તો એ વખતે બચવું હોય તો બચવાનો પ્રયત્ન કર્યો હોય તો બચી શકતો એ સર? પ્રાણી સંગ્રહાલયમાં કેવું હોય છે કે પાંજરું હોય અને એમાં માણસ બહાર પછી ના નીકળી શકે, કારણ કે પ્રાણી તો ન નીકળી શકે પણ માણસ પણ ના નીકળી શકે. પણ જો માણસને ઝાડ ઉપર ચડતા આવડતું હોય તો ઝાડ ઉપર જો એ ચડી જાય ને તો ટાઈગર છે એ ઝાડ ઉપર જ ચડી શકતો. તો એ બચવું હોય તો ઝાડ ઉપર ચડી જવું જોઈએ. એકવાર અમારી જોડે પણ આવી ઘટના બનેલી કે ઓલ ઓફ સડન ભીડ ચોકીની અંદર ટાઈગ્રેસ એના બે બચ્ચા સાથે હતી અને મોર્નિંગ ટ્રેલમાં નીકળેલા એના પગમાં શોધવા માટે, અને ઓલ ઓફ સડન ટાઈગ્રેસે ગુરક્યું કર્યું. અમે પાછળની બાજુ હતા એટલે ગુરક્યું કર્યું એટલે મને એમ લાગ્યું કે કોકે ખોંખારો ખાધો, પણ હકીકતમાં ખોંખારો નહોતો એ ટાઈગરનું ગુરક્યું હતું. પણ ત્યાં સુધીમાં તો બધા દોડવા માંડ્યા, અમે ચારેક જણ હતા તો બધા દોડવા માંડ્યા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ છે એ પણ દોડવા માંડ્યો, અને હું પાછળ હતો, હું વિચારતો હતો કે આ બધા દોડવા કેમ માંડ્યા એમ, શું થયું? એટલે મેં એકદમ જોયું કે મેં કહું બધા દોડે છે, મેં કહું હવે હું સૌથી છેલ્લો રહી ગયો છું, આ બધા દોડી પાછળ ભાગી ગયા છે. એટલે ઓલ ઓફ સડન હું ઝાડ ઉપર ચડી ગયો અને ઝાડ ઉપર ચડ્યો ને એને કારણે મને ટાઈગરના કાન દેખાયા અને મેં જોયું કે હા એક ટાઈગરેસ બેઠી છે. પછી તો ભગવાનને યાદ કરવા પડે કે હવે ઝાડ ઉપર તો ચડી ગયો, પણ તે વખતે ઝાડ ઉપર ચડતા ચડતા ઘણા બધા ઝાડ સુકાયેલા ડાળાઓ મારા માથામાં હાથમાં પગમાં બધી જગ્યાએ લાગી ગયેલા, અને દૂરથી જે મિત્રો દૂર પહોંચેલા એ બધા વિડીયો ઉતારતા હતા કે આ પઢિયાર સાહેબને આજે ટાઈગર પતાવી દેશે એમ. બાય ચાન્સ પાંચ મિનિટ પછી ટાઈગરેસ એના બચ્ચાને લઈ દૂર જતી રહી, હું ધીમે ધીમે નીચે ઉતર્યો, મારી પીઠ બતાયા વગર વગર પાછળ પાછળ ઝાડની પાછળ છુપાતો છુપાતો લોકો જોડે પહોંચી ગયેલો. આવી પણ ઘટના બને છે. અમને તો જાણીને આનંદ આવે છે પણ તમને એ ટાઈમે તો આનંદ નહીં આવે સાહેબ. કદાચ ભગવાનને યાદ કરી નાખેલા મેં કહું હા, પછી કે ઝાડ ઉપર હું હતો એટલે સેફ છું હું એવું માની ગયેલો. આપ લોકો કા યે બહોત હી એક દિલચસ્પી વાલી જો યે વેબિનાર રહા, મુજે બહોત ખુશી હુઈ. સર મેરા સવાલ એક્ચુઅલી ઓલરેડી કિસી ઓર ને પૂછ લિયા કે અગર કભી ટાઈગર અચાનક સે અગર આપકે સામને આ ગયા તો કિસ તરીકે સે બચા જાય, લેકિન ઉસકા આન્સર મુજે ઓલરેડી મિલ ગયા આપને પ્રીવિયસલી દિયા. લેકિન મેં સિર્ફ યે બાત કહેના ચાહુંગા કે અગર આપ લોગો કી આપ લોગો કી કોઈ અગર સહાયતા મેં કર સકતા હું, જૈસે ભી કે ઓર સ્વિટ્ઝરલેન્ડ મેં હું ઓર યહાં પર વો જો એન્વાયરમેન્ટલ ઇન્વેસ્ટિગેશન એજન્સી હૈ યહાં સે કુછ સહાયતા મિલ સકતી હૈ આપ લોગો કે લિયે, અગર એસી કુછ ચીઝ હો જહાં પર મેં કુછ કામ કર સકું તો પ્લીઝ મુજે બતાઈએગા. પટિયાર સર. જયરભાઈ, અમે છે ને આ રંથમોરમાં જઈએ ને તો બધા ગોરી ચામડી વાળા એટલે ભૂરિયાઓ બહુ જોઈએ એમ,
तो मैं हूँ घना बता भूले हो जो वातो करूँ तो क्या दिया तो मैक्सिमम के स्विट्जरलैंड दिया है स्विट्जरलैंड मैक्सिमम रणथंभौर में आवे अने टाइगर जुए जे कारण के इंडिया में आ एक ज रणथंभौर टाइगर नेशनल पार्क एवो जे के ज्यां सहेलाईथी टाइगर जोई शकाय छे अने मगज में तो एवं के अमे नाना बाळको ने तैयार करीए छे बहु मोटा लोको तो तैयार थयेला छे नाना नाना बाळको जो कोई ट्रीप आवानी होय आफ्टर कोरोना बराबर तो नाना बाळकोनी एक ट्रीप तमे करो तो जंगल में रहीशू जंगल में ए लोको जाते जमवानुं बनावे जाते लाकड़ा ली आवे कदा स्विट्झरलैंड जेवुं जमवानुं नहीं मळे काची पाकी रोटी अमे इंडियन खवड़ाईशू जाई भाई अच्छा बहु आनंद थयो तमने जोईने રંથંભોર માં અમારી જોડે આવેલા 11 પાર્ટિસિપેન્ટ અત્યારના વન વિભાગ ની અંદર ઉચ્ચ હોદ્દો ધરાવે છે એનું આજે અમને ગૌરવ છે અને અમારી જોડે રંથંભોરમાં આવેલા અમારી પ્રકૃતિ શિક્ષણ શિબિર જેને આપણે કહીએ ને એની અંદર પાર્ટિસિપેટ થનારા 99% આ ફિલ્ડમાં જ કામ કરે છે હા એનું પણ અમને ગૌરવ છે અને સુનિલભાઈ પટેલ એ મારી નેક્સ્ટ જનરેશન છે ઓકે લોકો પોતાના બાળકને પેઢી દર પેઢી સંસ્કાર આપે ને એમ આ જંગલીઝ ગ્રુપનું સંસ્કાર કિશોર ચંદ્ર રાવલે મને આપ્યા મેં એ સંસ્કાર આ સુનિલભાઈ પટેલને આપ્યા છે હવે સુનિલભાઈ પટેલ એમને પણ ઘણા બધા સ્ટુડન્ટ અહીં આવેલા છે અને એમને પણ આ સંસ્કાર એ આપે અને પેઢી દર પેઢી કન્ઝર્વેશનની પ્રવૃત્તિ ચાલુ રાખે એમાં જાહેર વન ઓફ ધેમ ભલે અત્યારે એ સ્વિટ્ઝરલેન્ડ જતો રહ્યો છે કારણ કે જો સાહેબ તમે પડિયાર સાહેબ તમે જે વાત કરી કે ભાઈ અહીંયાથી બાળકોને ત્યાં લઈ જવાના નહીં એવું તો એ ડેફિનેટલી કંઈક થઈ શકે ખરું પણ એ લોકો અહીંયા અહીંયાથી જે ઓર્ગેનાઇઝેશન કે શાળાઓ કે જે હોય છે ને એ લોકોને શું જોઈએ છે કે બહુ સ્ટ્રિક્ટ સિક્યુરિટી જોઈએ ત્યાં એટલે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન અને બધી એટલે કે તમે એમને કહી દો કે ભાઈ હા આ આ સગવડતા છે અને આવી રીતે તમને બધી સગવડતા મળશે એ એ આપણી જવાબદારી એટલે બધું એ ટર્મ્સ એન્ડ કન્ડિશન ને પોલિસી ને બધી હોય છે ને એવું પ્રશ્ન પૂછવાનું હોય તો માઇક અનમ્યુટ કરીને પૂછી લો અને હવે આપણો કાર્યક્રમ પૂર્ણતાના આરે છે અથવા સર હા બેન બોલો હું હમણાં 10:15 એ જોઈન થઈ એટલે મને આગળનો તો બહુ સેશનનો ખ્યાલ નથી પણ મને એક પ્રશ્ન એવો થયો કે સરે હમણે એવું કીધું કે બાળકોને લઈને આવી શકો છો તો કેટલી ઉંમરના બાળકોને લઈને આવી શકાય આઠમા ધોરણમાં ભણતા હોય ને હા ત્યારે એનાથી મોટા ગમે તેટલા હોય ઓકે એટલે એક સ્ટેન્ડર્ડના બહુ નાના બાળકો હોય ને તો છોકરી એકવાર જંગલથી ગભરાઈ જાય ને કારણ કે ત્યાં લાઈટ ના હોય છોકરું નાની ઉંમરમાં ગભરાઈ જાય ને તો ક્યારેય એ પર્યાવરણ કે કઈ પણ ટાઈગર ની વાત આવશે ને તો એ બાજુ લમણા જ નહીં કૂટે એનાથી દૂર ભાગી જશે એને મજા આવવી જોઈએ અને મજા ક્યારે આવે કે 7મા 8મા ભણતા હોય એ ઉંમરના બાળકોને મજા આવવાની શરૂઆત હોય એમ તે વખતે એ લોકોને ડાયવર્ટ કરી નાખે તો કન્ઝર્વેશન નું કામ મને લાગે છે કે બહુ સરસ થાય અને કારણ કે અમે ઘણી વાર છે ને બહુ નાની ઉંમરના બાળકો લઈ ગયેલા છે તો એનું રિઝલ્ટ અમને બહુ ખરાબ મળ્યું છે એ બાળકો આજની તારીખમાં જંગલમાં નથી જતા ટાર્ગેટ નું નામ આવે એટલે એનિમલ પ્લેનેટ કે ડિસ્કવરી ચેનલ જ નહીં જોવાની એવી હાલત થઈ ગઈ કારણ કે અમે
બાળકોના મા બાપ જોડે પછી વાત કરીએ છીએ, એમાંથી અમને આ એક સૂચન મળ્યું છે. અચ્છા અચ્છા, અને કયો સમય પસંદ કરી શકાય આવવા માટેનો? આવવા માટે આ પહેલા તો કોરોના જવા દો. ના ના, હમણાં ને એટલે આખા વર્ષ દરમિયાન કઈ સીઝન કે કયા ટાઈમમાં વધારે આવી શકાય? ચોમાસા સિવાયના કોઈ પણ ટાઈમની અંદર તમે આવી શકો. બરોબર છે. પણ કામ કરવું હોય તો એ ઉનાળાનો સમય બેટર. અચ્છા, બરાબર છે. અને બધી ફેસિલિટી માટે તમારો કોન્ટેક્ટ કરાય, કેવી રીતે આવવાનું? કોઈ કોઈ ત્યાં ફેસિલિટી જંગલમાં મળશે જ નહીં પહેલી વસ્તુ. ના ના, એટલે ત્યાં કેવી રીતે આવવાનું કોન્ટેક્ટ તો તમારા? હા, એ તો વી હેવ, અમારી જોડે એના બધા વેપન્સ છે. એટલે ગીતાબેન, આમાં કેવું હોય છે, હું થોડુંક સાહેબ કહી દઉં કે આમનું જે જંગલીસ ગ્રુપ છે ને સાહેબનું, એ કેમ્પ ઓર્ગેનાઇઝ કરે 4 દિવસનો કે અઠવાડિયાનો, અને અહીંયાથી બધા બુકિંગ કરાવીને ત્યાં જતા હોય છે પ્લાનિંગ સાથે. એમાં તમારે જો બાળકને મોકલવું હોય તો મોકલી શકાય. ઓકે ઓકે, થેન્ક યુ. સમયાંતરે એ થતું હોય. તમે ક્યાંથી બોલો છો? હા, હું બરોડાથી બોલું છું, અને એકચ્યુઅલી હું સ્કૂલમાં પ્રિન્સિપલ છું, અને ઉમા વિદ્યાલય છે અમારી તરસાલીમાં. ઓકે. અને અત્યારે સામાજિક પેલું વિજ્ઞાન નું જે ગ્રુપ છે ને એમાં જોડાઈ લીધું. અત્યારે એકદમ ચાલુ કર્યો તો તમારો સેમિનાર જોયો એટલે તરત જોઈન થઈ, એટલે મને આટલું જાણવા મળ્યું. દર સોમવાર અને ગુરુવારે જેટલા પણ મિત્રો, હજુ 23 મિત્રો આપણી જોડે જોડાયેલા છે, દર સોમવાર અને ગુરુવારે રાત્રે 9 વાગે આપણે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતોને આ ઝૂમ મીટિંગ ઉપર મળવાનું છે. એ ફિક્સ છે, આ ટાઈમ, આ દિવસ અને ટાઈમ ફિક્સ છે. ઓકે, સોમવાર ને ગુરુવાર. હા, સોમવાર ને ગુરુવારે રાત્રે 9 વાગે, અને એની જે લિંક છે એ પણ ફિક્સ જ લિંક છે. જે લિંક આજે તમે જોઈ છેલ્લે 3358 છે ઝૂમમાં, એ લિંક વડે તમે કાયમ માટે જોડાઈ શકશો. એ ઓપન લિંક છે, એમાં કોઈ પાસવર્ડ નથી. શૈલેષભાઈ, આપનું નામ, સોરી નામ તો શૈલેષભાઈ, આપનું નામ ખાસ જણાવો પહેલા. હા સાહેબ, હું અમદાવાદમાં બાવળાથી છું. ઓકે. એટલે મારે, હું 12th સેમેસ્ટરમાં છું, એટલે મારે વાઇલ્ડ લાઈફમાં જો કારકિર્દી આગળ વધારવી હોય તો શું કરું? આ ક્વેશ્ચન પરફેક્ટ છે. શું નામ કીધું આપે? શૈલેષ. હા શૈલેષભાઈ, આપણે કોઈ પણ વાઇલ્ડ લાઈફમાં કામ કરવી હોય ને તો શરૂઆત આપણા ઘરની આસપાસની જે ઇકોસિસ્ટમ છે ને એને સમજવા માટેનો પ્રયત્ન શરૂ કરવાનો. આપણા ઘરની અંદર રહેતી કીડી મકોડો, એક બહુ સરસ તમને વાત કરું, આપણા ઘરની આજુબાજુમાં કેટલાક ફ્લાવર, એના છોડ હોય, એની ઉપર થયેલા ફ્લાવરની ઉપર સવારના પોરમાં ફૂલ ખીલે એટલે નાની નાની મધમાખી આવે, પછી થોડાક સમય પછી સહેજ મોટા પ્રકારની મધમાખી આવશે, પછી થોડા સમય પછી મોટો ભમરો આવશે, પછી કેટલાક ચોક્કસ પ્રકારના પક્ષી એ ફૂલનો રસ પીવા માટે આવશે. તો આ બધી નોંધ તમે શરૂઆતથી કરો. તમને રસ ત્યારે પડશે કે આવી નાની નાની પ્રવૃત્તિ તમે લખી તૈયાર કરો કે કેટલી મધમાખી આવી, કઈ સિઝનમાં કયા કયા ફ્લાવર જોવા મળ્યા, મધમાખી કેટલી હતી, અચ્છા એ મધમાખીને ખાવા માટે કયા પક્ષીઓ આવ્યા, રસ ચૂસવા માટે કયા કયા પક્ષીઓ આવ્યા, એની નોંધ તમે તૈયાર કરો. તમારા ઘરની આજુબાજુમાં કીડીના દર કેટલા છે, મકોડાના દર કેટલા છે, નાના નાના છોડ કયા છે, ઘાસ કેટલા પ્રકારનું છે, એ ઘાસ ઉપર કયા કયા પ્રાણીઓ સસ્તન વર્ગના એ ઘાસ ખાવા માટે આવે છે, આજુબાજુમાં મોટા શ્રબ છે કે મોટા વૃક્ષો છે એની ઉપર કયા કયા જીવજંતુઓ રહે છે, કયા પક્ષીઓ ત્યાં આવે છે, આસપાસમાં કયા સરીસૃપો છે, એની એક નોંધ તૈયાર કરો. એટલે ધીમે ધીમે તમને છે ને આપણી આસપાસની જીવ સૃષ્ટિ પ્રત્યે એક અનેરો ઉત્સાહ થશે, એના પ્રત્યે પ્રેમ જાગશે, અને ધીમે પછી પ્રાણી સંગ્રહાલયમાં જાઓ અને પ્રાણી સંગ્રહાલયની અંદર
બધા પ્રાણીઓની બિહેવિયર એની નોંધ કરો. આ નોંધ અને પકડી રાખવાની કે ભાઈ આજે આ પ્રાણીએ આમ કર્યું, આવું કર્યું, આજે આવો અવાજ કર્યો, આજે આટલું ખાધું, આજે અહીંયા આટલું ફરવા જોવા ગયું, અહીં જોવા મળ્યું. પછી નદી કિનારા પાસે જાઓ, નદી કિનારા પાસે કેટલીક જીવસૃષ્ટિ જોવા મળે, કેટલાક બોટનિકલ ગાર્ડન હોય ત્યાં તમે જાઓ. પછી ધીમે ધીમે આ ગાંધીનગરનો જવાહરલાલ આયુર્વેદિક ઉદ્યાન છે ત્યાં તમે જાઓ, તો ત્યાં તમે વનસ્પતિના ઉપયોગ તમને ખબર પડશે અને એની ઉપયોગિતા વિશે નોંધ કરો. આ નોંધ કરવાથી શું થશે કે તમને વનસ્પતિ, જીવજંતુ આ બધા પ્રત્યે એક અનેરો પ્રેમ ઉદ્ભવશે. પછી તમને એમ થશે કે ના, આ બધું બચાવવું જોઈએ. દેટ ઇઝ કન્ઝર્વેશનનું પહેલું સ્ટેપ. પછી ધીમે ધીમે તમે જંગલ બાજુ વળો. આપણે ત્યાં તકલીફ શું થાય છે કે જેવું પર્યાવરણની શિબિર પૂરી થઈ એટલે સીધો ગળાની અંદર બાયનોક્યુલર અને કેમેરો લટકાવી અને સીધો ગીર નેશનલ પાર્કમાં જઈને એશિયાટિક લાયનના ફોટા પાડવાનું શરૂ કરી નાખે અને પોતાની જાતને મોટો પ્રકૃતિ પ્રેમી ગણી નાખે છે. આવું નહીં પણ નાનપણથી જો આવી ટેવ પાડ્યા કરશો ને તો અમારી ઉંમર થશે ને ત્યાં સુધીમાં તમે એના કન્ઝર્વેશનમાં ઘણું સારું કામ કરી શકશો. આજે અમારી નેક્સ્ટ જનરેશન હું જોઈ રહ્યો છું, બહુ સરસ કામ કરે છે. આજે મારા કરતા સુનિલભાઈ બહુ સરસ કામ કરે છે. સુનિલભાઈના સ્ટુડન્ટ છે એ એનાથી પણ સરસ કામ કરે છે. તમને આશ્ચર્ય થશે, સુનિલભાઈના સ્ટુડન્ટ એ જંગલમાં આવી એવરી બે કલાકના ટેમ્પરેચર માપે છે, પાણીની પીએચ વેલ્યુનું એ માપન કરે છે, ત્યાં ઝાડની ઊંચાઈ માપવાનું કેલિયોમીટર બનાવે છે, પછી ડ્રાય થર્મોમીટર અને વેટ થર્મોમીટર એના ટેમ્પરેચરનું માપન કરે છે, ભેજ કેટલો છે, ભેજ કેટલો નથી એ બધું માપે છે, સોઇલ માટી તો માટીનો કલર ઉપરથી એની પીએચ કેટલી છે, એની ટર્બિડિટી પાણીની અંદર કેટલી ટર્બિડિટી છે એનું પણ માપન કરે છે. તો આવું બધું બાળકો જોડે કરાવવાથી એક ચોક્કસ પ્રકારનું મને લાગે છે કે એ લોકોને પ્રેમ જાગશે. યસ એની શૈલેષ ઓકે ઓકે સર. હા બાકી કિશોર સરે જે જવાબ સમજાવ્યો ને એ તારો ઇન્ટરેસ્ટ વાઇલ્ડ લાઈફમાં વધે એ બાબતનો એમણે સમજૂતી આપી જવાબ આપ્યો. પણ એઝ અ ટીચર હું તને જો શોર્ટમાં જવાબ આપું તો કારકિર્દીની અંદર વાઇલ્ડ લાઈફ સિલેક્ટ કરવું હોય તો સૌથી પહેલા કિશોર સરે જે હમણાં સમજાવ્યું એ માર્ગે થોડુંક ઇન્ટરેસ્ટ ક્રિએટ કરો. એના પછી તમે 11th 12th માં બહુ સારી રીતે સ્ટડી કરો. એટલે 12th અત્યારે પૂરું થઈ ગયું છે તારે? એક્ઝામ આપી દીધી? હવે શરૂ થયું તો એમાં બાયોલોજી હશે ને? ઓકે તો તારે બાયોલોજી ગ્રુપ છે તો પહેલા તો બાર સાયન્સ બહુ જ સારી રીતે તૈયારી કરો, સારામાં સારી રીતે તૈયારી કરો, એમાં સારા ટકા લાવવાનું પહેલું ટાર્ગેટ બનાવો. એના પછી તમે બીએસસી બાયોલોજીમાં કરી શકો. એના પછી તમે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની એક પોસ્ટ આવે છે આરએફઓની, એ પોસ્ટ જંગલ ખાતાની આમ એક કહેવાય કે એ રેન્જની એ વિસ્તારની મેઇન પોસ્ટ છે. એમાં ડીએફઓની એના ઉપરની પોસ્ટ આવતી હોય છે. પછી રાજ્ય સ્તરની પણ બીજી પોસ્ટ હશે જે એના વિશે હું તો પોતે ડિટેલમાં નથી જાણતો, પણ એટલું કહી શકું કે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપી અને આ બધી પોસ્ટમાં જઈ શકો સ્ટેપ બાય સ્ટેપ. એટલે તમારે ગ્રેજ્યુએશન તો પહેલાં કરવું જ પડે. પછી વાઇલ્ડ લાઈફ એટલે માત્ર જંગલ પૂરતું કારકિર્દી બને એવું નથી. માની લો કે તમે લાઈફ સાયન્સ કર્યું અથવા તો તમે લેબોરેટરીનું કંઈક એવું ભણ્યા કે જેથી તમે રિસર્ચમાં પણ પોતાની કેરિયર બનાવી શકો, વાઇલ્ડ લાઈફમાં જ પણ રિસર્ચમાં પણ કેરિયર બનાવી શકો. અત્યારે જે નવી નવી સ્પીસીઝ શોધાતી હોય છે અથવા તો આટલું બધું રીચ નોલેજ આ બધા જોડે હોય છે તો એ લોકો રિસર્ચ કરતા હોય છે. માત્ર જંગલમાં જઈને કેરિયર બનતી હોય છે એવું ને, તમે લેબમાં પણ તમે કેરિયર બનાવી શકો છો. એ પણ એક ઓપ્શન ઓપન છે. તો એના માટે તમારે એમએસસી કરવું પડે જે તે તમારા ઇન્ટરેસ્ટ વાળા સબ્જેક્ટમાં. પછી તમે કોઈ એક ટોપિક સિલેક્ટ કરીને એની ઉપર પીએચડી કરી શકો, તમારા એક ગાઈડ સિલેક્ટ કરીને એ રીતે તમે એક કેરિયર બનાવી શકો. તમને જો ઇન્ટરેસ્ટ હોય તો તમે લેક્ચરર બની શકો, બાયોલોજીના તમે ટીચર બની શકો, કોલેજમાં બાયોલોજીના લેક્ચરર બની શકો, બોટનીના.
અને બાયોલોજી વાઇલ્ડ લાઈફની અંદર તો ઘણી બધી બ્રાન્ચો હવે દિવસે દિવસે થઈ ગઈ છે. ઝુઓલોજી છે, બોટની છે, તો બે બેઝિક આપણે અત્યારે બી તમારા ચેપ્ટર બી એ રીતે વહેંચાયેલા છે. પણ હવે તો કોલેજમાં પણ લાઈફ સાયન્સ, અમારા વખતે પડિયાર સાહેબ એ નહોતું જયારે હું કોલેજમાં કે સ્કૂલમાં હતો, અત્યારે આખી એમાં એમએસસી ઇન લાઈફ સાયન્સ થાય છે. એટલે આજથી 5 વર્ષ પછી તો એવી પરિસ્થિતિ અત્યારે બી શરૂ થઈ ગઈ છે કે નવા નવા કોર્સિસ આવી રહ્યા છે જેમાં તમે માસ્ટર ડિગ્રી કરી શકો. એટલે સૌથી પહેલો મુદ્દો આવે છે કે તમને રસ હોવો જોઈએ, જે કિશોરસિંહ પડિયાર સાહેબે સમજાવ્યું કે તમારી આસપાસનું જોવાનું સ્ટાર્ટ કરો. એ રસ પછી તમે જેમ જેમ ભણતા જશો ને એમ એમ તમને કેરિયર સિલેક્ટ કરાવતું જશે. ઓકે, ચાલો તો હવે સાહેબ આપણે કન્ક્લુડ કરીએ. લાસ્ટમાં હું વોટ ઓફ થેન્ક્સ આપણા આજના જે આપણા સ્પીકર્સ છે તેમનું વોટ ઓફ થેન્ક્સ કરું. સુનિલભાઈ પટેલ સાહેબ, સૌથી પહેલા તમે જે ડેટા આપ્યો, સ્ટેટિસ્ટિકલ ડેટા તમે જે આપ્યો, આટલું બધું તો યાદ જ રાખવું મુશ્કેલ વસ્તુ છે, અને એ પણ ઓથેન્ટિક વત્તા એકદમ લેટેસ્ટ આંકડા તમે જે વિદ્યાર્થીઓને આપણા શ્રોતાઓને આપ્યા એ બદલ હું ખૂબ ખૂબ આપનો આભારી છું. અને તમે રેગ્યુલર સ્કૂલના બાળકો સાથે પણ એક ટીચર છો અને આટલા ઇન્ટરેસ્ટ ધરાવો છો, એટલે સોનામાં સુગંધ પડે એના જેવું છે સાહેબ. એક કહેવત છે કે ટીચર માત્ર જીવતો નહીં પણ જીવંત હોવું જોઈએ, તેનું એક આપ શ્રેષ્ઠ ઉદાહરણ છો. આજે આપને મળીને મને ખૂબ આનંદ થયો. અને નેક્સ્ટ આપણા કિશોરસિંહ પડિયાર સાહેબ છે, એમને પણ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે તમારું પ્રેક્ટિકલ નોલેજ ફિલ્ડનું ઘણું સારું છે એ તમે બાળકો સાથે શેર કર્યું. ઇન ફ્યુચર પણ આપણી અમારી સ્કૂલના બાળકો અને જોડે જિલ્લાના અન્ય બાળકોને પણ અમે સાંકળીશું અને રણથંભરનો એક કેમ્પ પણ આપની જોડે સાહેબ કરીશું. જોડે જોડે મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ કે જે કાયમ આપણા સહયોગી સંસ્થા તરીકે હોય છે, તેમનો પણ હું ચંદનબેન અને વેકરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ હંમેશા આપણા સહયોગી હોય છે, સપોર્ટમાં હોય છે. આજે રાજકોટ શ્રી ઓવી શેઠ લોકવિજ્ઞાન કેન્દ્રના બી કોઈ પ્રતિનિધિ જોડાયા છે, તેમનું પણ સ્વાગત છે અને આભાર વ્યક્ત કરું છું. જેટલા પણ મિત્રો હજી સુધી લાસ્ટ મોમેન્ટ સુધી આમાં છેલ્લે છેલ્લે પિક્ચર પૂરું થવાનું હોય ને એટલે સીટો ખાલી થવાની ઝડપ આવી જાય સાહેબ, એની જગ્યાએ ક્વેશ્ચન આન્સર સેશન સુધી જે મિત્રો જોડાઈ રહ્યા છે તે સર્વેનો પણ હું આભાર માનું છું. જો તમને થોડું ઘણું પણ નોલેજમાં એટલે કે નવી નવી બાબતો જાણવામાં રસ હોય તો દર સોમવાર અને દર ગુરુવારે આપણો આ ફિક્સ ટાઈમ છે રાત્રે 9 વાગે, અને એમાં આપણે અલગ અલગ ક્ષેત્રોના નિષ્ણાતોને બોલાવીને વેબિનાર્સ કરીએ છીએ, જેમાં અમે બર્ડ ઉપર, એસ્ટ્રોનોમી ઉપર, પછી આજે ટાઈગર ઉપર, એક હેલ્થ ઉપર, એવા 4 આજની સાથે 5 વેબિનાર આપણે કરી ચૂક્યા છીએ. તો તમે આ લિંક જે ઝૂમમાં મોકલી છે એ જ લિંક ક્લિક કરીને તમે જોડાઈ શકો છો. હું આ વાત વારંવાર કહું છું કારણ કે તમે ઘરે બેઠા નિષ્ણાતોને સાંભળવાનો આપણને ચાન્સ નથી મળતો, ઇન્ટરેક્ટ કરવાનો ચાન્સ નથી મળતો. કદાચ ટીવીમાં તમે સુનિલભાઈને પણ ઘણી વખત ન્યૂઝ ચેનલ વાળા બોલાવે છે, કિશોરસિંહ સાહેબને પણ, કિશોરસિંહ સાહેબ તો પોતે પત્રકાર છે, એમની તો કોલમ રેગ્યુલર આવતી હોય છે, એમને આપણે ઇન્ટરેક્ટ કરવાનો ચાન્સ આપણને નથી મળતો. તો આવા વેબિનાર્સ દ્વારા આપણે તેમને પ્રશ્નો પૂછી શકીએ છીએ અને ડિટેલમાં માહિતી મેળવી શકીએ છીએ. અગેન હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. લોકવિજ્ઞાન કેન્દ્ર અને અમારી સ્કૂલ બાયડ તાલુકામાં ડેમાઈ ગામે GIPS ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામો ચાલુ જ રહેશે. થેન્ક્સ અ લોટ. અંતે બધાનો ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર. હવે આપણે આ મીટિંગ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ.